Rama, niyam sone taraho, kariyo khoba, kariyo khoba kamai. Tata pantimo mana te kahi jane dharma jane dharma acara jisake hai rama hai dharma nahi to bhi hai re to bhi hai re dhuta jame thora jame thora apara je koi chane isana vame sobe hamara suno re bhai mo mano aisa kala juga aisa kala juga Negat al-Mu'minil wal-Mu'minat, Ruhani Mabab, Sarkar Nur Maulana Shah Karim Ul-Husaini, Hazir Imam Nafah, Ani Mubarak Namo Par, Ishq Ani Mohabbat Ki Salwa. Dindaro, Darek, Sacha Ani Mu'min Ismaili Mabab Oni Echa Hoi Che, Ke Emni Je Aulad Che, Emni Je Bachao Che, એ પણ એમના જેવા સાચા બને એમના જેવા વફાદાર બને હાજર ઇમામના આશિક બને હાજર ઇમામના ઘરની છેલ્લા દમ સુધી ખિદમત અને સેવા કરે અને આ જ ઈચ્છા અમારા ઇમામોની પણ હંમેશા રહે છે અને ઇમામોએ માવિત્રોને એના માટે રસ્તા બતાડ્યા છે કે અગર તમે તમારી ઔલાદને તમે તમારા બચ્ચાઓને અગર સાચા ઇસ્માઈલી બનાવવા માંગો છો એને વફાદાર ઇસ્માઈલી બનાવવા માંગો છો તો હઝરત ઇમામે રસ્તા બતાડ્યા અને જેમ મેં મારી પહેલી વાઇઝની શરૂઆત મૌલાના સરકાર સુલતાન મુમિશાના બનાવોથી કરી આજે સવારે પણ બેતુલ ખ્યાલમાં મેં એક વાત કહી કે સુલતાન મુમિશાનો મોટામાં મોટો અહેસાન બેતુલ ખ્યાલનો ફરી પાછી આજે આપણે હમણાં સુલતાન મુમિશાની યાદ કરીએ કે હઝરત ઇમામ સુલતાન મુમિશા અમારી જે ઔલાદ છે એ મઝહબની સારી રીતે સમજે ધર્મની સાચી રીતે સમજે ઇમામતની સારી રીતે સમજે અને પોતે કોઈ રોંગ પાથ ઉપર નથી કોઈ ખોટા રસ્તા ઉપર નથી એ પોતે સમજે એ માટે સુલતાન મુમિશાએ ઘણી મહેનત કરી હું તમને આફ્રિકાનો એક દ્રષ્ટાંત આપું અહીંયા કદાચ કોઈ તાંઝાનિયાના ભાગા મૂળાવાળા બેઠા હોય બુઝુર્ગ લોકો અથવા જે બુઝુર્ગો દારેસલામના હશે એમને ખબર હશે
કે ભાગામોયાની ધાર્મિક સ્કૂલ 6-7 મહિના સુધી બંધ હતી. હમણાં ભાગામોયા જઈ આવ્યો એટલે થ્રીની અંદર હવે તો બહુ ઓછી થઈ ગઈ છે જમાત. આ વાત હું તમને કરું છું 1903-1904ની. મારાના સરકાર સુલતાન મુશાને ભાગામોયા જમાતમાંથી કોઈએ પ્રાઇવેટની અંદર લેટર લખ્યો કે ખુદાબેન અહીંયાની સ્કૂલની હાલત આવી છે અને 6 મહિનાથી બંધ પડી છે અને અમારા બચ્ચા ધાર્મિક તાલીમ વગરના પડ્યા રહ્યા છે. તમે માનશો આ જે વસ્તુ તમને રજૂ કરી રહ્યો છું એ ફરમાનની બુકમાંથી. કલામે મુબીનમાં એ નથી આપવામાં આવ્યું. એમાં જે આપવામાં આવ્યા છે ખાલી ફરમાનના પીસીસ આપવામાં આવ્યા છે. પણ જેના ઉપરથી આ કલામે ઇમામે મુબીનનું સર્જન થયું છે ને એ પુસ્તકોનો સંગ્રહ મેં કર્યો છે એની અંદર આ વસ્તુ છે. કાગળ મળતાની સાથે જ મૌલાના સરકાર સુલતાન મુશાનો દારેસલામ કાઉન્સિલને ટેલિગ્રામ પહોંચે છે કે હું આવી ગયો છું દારેસલામ. ફક્ત દારેસલામ, બીજે ક્યાં નહીં. અને સાથે એ પણ હતો મેસેજ કે અતરાસની બધી જમાતોને દારેસલામ ભેળી કરો. ખુશાલી છવાઈ ગઈ જમાતની અંદર પણ રીઝન કોઈને ખબર નહીં હતું. અને મા બાપ આવ્યા દારેસલામ. અલગ અલગ સેપરેટ ગામની ઇમામની મુલાકાત લીધી. દાખલા તરીકે મોરોગોરોની જમાતની મુલાકાત લીધી, મુશીની જમાતની મુલાકાત લીધી, જંગીબારની મુલાકાત લીધી અને પછી મા બાપ આવ્યા ભાગામોયા જમાતની અંદર. અને મા બાપ આવીને બેઠા અને મુખી કાવડિયાને પૂછે છે કેસા હૈ ખુદાવી ઈચ્છા હૈ. જવાબ કહેતી હૈ ખુદાવી જમાત ભી અચ્છી હૈ. કિતની જમાત હૈ? તો ખુદાવી 600 જીવ કી જમાત હૈ. 600 જીવ કી જમાત હૈ. બચ્ચે કિતને હૈ? ખુદાવી તકરીબન 125-150 બચ્ચે હૈ. ધાર્મિક સ્કૂલ મેં જાને કે લાયક કિતને હૈ? લેકિન ખુદાવી તકરીબન 100 બચ્ચે ધાર્મિક સ્કૂલ મેં જાને કે લાયક. ધાર્મિક સ્કૂલ કા ક્યા હાલ હૈ? બરાબર ચલતા હૈ? તો મુખી કે લીએ ખુદાવી આજ 7 મહિને સે ધાર્મિક સ્કૂલ બંધ પડા હૈ. ક્યા રીઝન હૈ? મા બાપ કે છે તો ખુદાવી માસ્ટર થા લેકિન માસ્ટર કો દૂસરી જગા પે નોકરી મિલ ગઈ તો વો દૂસરે ગામ મેં ચલે ગયા. મીન્સ હી વોઝ ઓનરરી ટીચર હતો, ઓનરરી હતો. હવે એને બે કે ફાઇન સર્વિસ મળી તો એને કામ છોડીને બીજું ગામ વસાવ્યું. પછી મા બાપ કે છે જબ સે સ્કૂલ બંધ પડા હૈ? બોલે હા ખુદાવી. તો ઓર કોઈ નહીં હૈ વો 600 જને મેં સે બચ્ચે લોગ કો પઢાવે? ખુદાવી હમને તો બહુ કોશિશ કી લેકિન કોઈ તૈયાર નહીં હોતા હૈ. અચ્છા મુખી હમ પૂછે જમાત કોઈ તૈયાર હોવે તો? અને મા બાપ કે છે હવે મેરે 100 બચ્ચે કા હાથ પકડને વાલા કોઈ હાથ તો એને પકડ્યો છે બટ રિલીજિયસ પોઈન્ટ ઓફ વ્યૂ ધાર્મિક એજ્યુકેશન કે એ બચ્ચે કોઈ રિલીજિયસ એજ્યુકેશન દેવે? ફર્સ્ટ નો આન્સર. પાછું પૂછે હવે કોઈ ભાઈ ભાઈ ને છે? મા બાપ કે છે એ 100 બચ્ચે કી જવાબદારી લેવે? નો આન્સર. ત્યારે થર્ડ ટાઈમ એટલા ડિસપોઈન્ટ થઈ ગયા. અને પછી મા બાપ કે છે કેટલી અફસોસ કી બાત હૈ, કેટલી અફસોસ કી બાત હૈ કે પીર સદરદીન ઈરાન સે ઇન્ડિયા આયા, ચલ કે આયા, તકલીફ ઉઠા કે આયા, હસન કબીરદીન આયા, શમ્સ આયા. વો જમાના બહુ ખરાબ થા મા બાપ કે બહુ ખરાબ. પીર સદરદીન કો ગાલિયાં ખાની પડી, પીર સદરદીન કો માર ખાની પડી. અને એક શબ્દ છે પીર સદરદીન કો તુમકો સચ્ચે રસ્તે પે લાને કે લીએ લાનત ખાની પડી. લોગોને ઇનકો લાનતે દી મા બાપ કે છે લેકિન ફિર ભી ઉસને તુમકો ઇમામ ઇસ્લામ શાહ કા ઘર બતાયા મા બાપ કે ફિર ભી તુમકો બતાયા. અને પછી ઇમામ કે છે કે દેખો દેખો આજ કુછ તકલીફ નહીં હૈ, હમ પૈસે દેતા હૈ સામને ઓર એસી તકલીફ નહીં હૈ જૈસે સદર દિન કો થી ઓર આજ મેરે યે 100 બચ્ચે કી જવાબદારી લેને કે લીએ કોઈ તૈયાર નહીં હૈ. ત્યારે એક ભાઈ હાથ ઉપર કર્યો, એનું નામ લખેલું છે ફરમાનની બુકમાં જીવરાજભાઈ. મા બાપ કે છે એડા આવ્યા જી ખુદાવી. તું પડાયેલા એ બચ્ચે લોક કો? હા ખુદાવી. હવે એ વખતે તો કઈ ડિગ્રી ડિગ્રીની જરૂર નહોતી દિનદાર. એટલે ખુદાવી હા પડાયેલા. પછી મા બાપ કે છે જમાત ને એ જીવરાજ તુમકો પસંદ હૈ? કારણ કે મારી બાબુલ ને જીવરાજ ના પસંદ હોય, બાબુલ ને ના બનતું જીવરાજ સાથે. તો અહીં જીવરાજ એક પરાય ને પાકિસ્તાની બચ્ચે કે નહીં મોકલો? તો મા બાપ ખલબુલાત કરાવે છે જીવરાજ તુમકો પસંદ હૈ? કે હા. પાછી પૂછે કિસી કો અંદા નહીં હોય પડાવે તો? બોલે નહીં. અને પછી મા બાપ કહેશે દેખો તુમકો પતા હૈ અગર આજ તુમ નહીં ખડા હોતા તો પતા નહીં મેં ક્યાં કરતા. મા બાપ કહેશે મેં જમાત કે ઉપર મેરી નારાજગી કૈસે ઉતારતા? મા બાપ કે તુમ અચ્છા હુઆ ખડા હો ગયા, હમ તુમકો બહુત દુઆ કરતા હૈ, તુમ બહુત સુખી હોંગા. મૌલા કહેશે
સંબોધ છે અને પછી આ ફરમાન છે કે ફરમાન કે જો ધાર્મિક સ્કૂલ ચાલુ રખને મે હેલ્પ કરતા હે જો ધાર્મિક સ્કૂલ ચલાતા હે ઉસકે ઘર ખુદાવંદ કરીમ આબાદ કરેગા ઓર જો ચલતી હુઈ સ્કૂલ કો તોડ દેતા હે ઉસકે ઘર ખુદાવંદ કરીમ તોડ દેગા મબકે અને પછી બાબા શું કે ખબર કે હમકો ડોક્ટર ને મના ક્યા થા કે હમ ટ્રાવેલિંગ ના કરે हमको बहुत फीवर था हमारा ये सीना कफ से भर गया था डॉक्टर ने कहा था डेंजर है हमारे लिए ट्रैवलिंग लेकिन फिर भी तुम्हारी जमात में से हमको लेटर मिला कि धार्मिक स्कूल बंद है हमने हमारा जान का परवाह नहीं किया और हम अगर ये दार एस सलाम का प्रोग्राम बनाया हुए तो एक बागा मोया के स्कूल चालू करने के लिए ऐसी हालत के अंदर એટલે પીછે આપણે આવ્યું ને કે કેટલું બધું ઇમ્પોર્ટન્સ આપીએ મા બાપે રિલિજિયસ એજ્યુકેશનને હા રિલિજિયસ ટીચર્સને મા બાપે કેટલું બધું એજ્યુકેશન આપ્યું અને આ જ વસ્તુ છે દિનદારો કે જે મૌલાના શાહ કરીમ હુસેની હાજરીમાં મેં ટાંઝાનિયા કેનિયા યુગાન્ડા ઇન્ડિયા પાકિસ્તાન દરેક ઠેકાણે હાજરીમાં ફરમાવ્યું બચ્ચાઓની વચ્ચે ફરમાવ્યું મા બાપોની સાથે બચ્ચા બેઠા છે ને મા બાપે ફરમાવ્યું શું ફરમાવ્યું મૌલા ફરમાવે છે ક્યાં ફરમાવ્યું જયારે એક્સિડન્ટ કરો તમે બક્ષામણીની માનતા કરો છો ને ઘણી વખત બહેનો પછી બીમાર પડે તો મોલા બાપાને આપી દેશો ને આ ઓફિશિયલી આપણી છે હાજરીમાં આપ માનતા આપણને આપી છે કે ઘરમાં કોઈ બીમાર પડે તો બહેનો નિયત કરી છે કે હાજરીમાં કે સોંપી દી આપી કોઈ પાછો ખણી દીધી તો એને બક્ષામણી કરો મોલા બાપા આવે ને પછી આપણે બક્ષામણી કરાવીએ અને મોલા બાપાની સંસ્થની અંદર મુખી કામડિયા એ બક્ષામણીનું કામ કરે છે એ મા બાપા લે આવે બચ્ચાને તો મુખી સાહેબ અથવા ડી દિનાવાને પાછો ગીની ગીની ગયો બચ્ચે કે તો મનમુરાદ પૈસા રાખી અને પછી પાછો સોંપવામાં આવે છે જયારે મોલા બાપા પધારે છે ને ત્યારે આ ક્રિયા થાય છે અને એનું બક્ષામીનું કાર્ડ આવે એના ઉપર લખી દે છે બક્ષામી એટલે બધા પેરેન્ટ છે ને બચ્ચાઓ સાથે આવે મોસ્ટલી બચ્ચા આવે છે એની અંદર પછી લશ્કરની અંદર યુનિવર્સિટી ઓફ લશ્કર જે ન્યુ પંજેભાઈ બૈતુલ ખયાલના બિફોર ઇસ્મિઆઝમ ઇસ્મિઆઝમ લેવા પહેલા તમે દાખલ થયા ને એટલે લશ્કરમાં દાખલ થયા લશ્કરની અંદર અને એમાં જયારે ફર્સ્ટ ટાઈમ મોલા બાપા આવે તો એ લોકોને બી હાજરીમાં મુલાકાત આપે છે ન્યુ મેમ્બર્સની અને એમાં બી વધારે કેસ હોય છે ત્યાં મોલા ફરમાવે છે ફર્સ્ટ મોલાએ ફરમાવ્યું હવે એક બીજો ખુલાસો મને ત્રણ ઠેકાણેથી આ સવાલ પૂછાણો હતો એ શહેરના નામ યાદ નથી પણ આજ મારી ટૂરની દરમિયાનના મને એક બહેને સવાલ કરેલો કે શ્રી સાહેબ હાજરીમાં જો તો ફરમા નહીં ને કે બૈતુલ ખવાલ ને કમ્પલસરી ના નીકળું રાઈટ તો પછી તા બચ્ચો પેદા થયો તા એ તરત ઇકે અસાજેદા દાખલ કરી દેતા તો એનો મતલબ એ નહીં થયો કે પા ના ફરમાની કરો તા વેરી ગુડ ક્વેશ્ચન આ ક્વેશ્ચન બહુ ફાઇન છે હવે અહીંયા શું થયું છે ખબર છે થોડી અમારી સમજણ બરાબર નથી થઈ હવે આ નાના નાના બચ્ચાઓને હાજરીમાં મેં જોયા ને ભાગ્યવાન શું થવાનું ખબર છે કે અમે એટલા બધા રાજી થયા છે કે આટલી નાની ઉંમરની અંદર આ બચ્ચાઓ બૈતુલ ખ્યાલમાં દાખલ થયા છે આટલી નાની ઉંમરની અંદર અને અમે એને બૈતુલ ખયાલમાં કબૂલ ફરમાવીએ છીએ પણ આ બૈતુલ ખયાલનો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે પ્રાઇમરી કેજી છે દિંદારો અને એને લશ્કર કહેવાય છે લશ્કરમાં દાખલ થવાની મના નથી પછી બૈતુલ ખયાલનો એક સેકન્ડ સ્ટેપ આવે છે જે ઇસ્મે આઝમ લેવા જોઈએ અને આફ્ટર ટેકિંગ ઇસ્મે આઝમ તમે ખરો તમે ખરેખરા બૈતુલ ખયાલના પંજેભાઈ બનો છો ત્યાં હાજરીમાં ના પાડે છે ક્યાં ના પાડે છે કે તમારી શક્તિ હોય તો જ તમે આ જાત લેજો એ તો તમે બૈતુલ ખયાલમાંથી નીકળી આમ કે છે મા બાપ તો બૈતુલ ખયાલમાં દાખલ થજો તો અહીંયા પેલું સેકન્ડ એડમિશનની વાત થાય છે બાકી મા બાપ છે ને બચ્ચાઓને જોઈને બૈતુલ ખયાલમાં બહુ ખુશી થાય મોલાએ શું ફરમાયું ખબર આજે પાંચ દેશના નામ આપ્યા ને મોલા કહે છે કે દેખો સિર્ફ અભી ખાલી મજલિસ નહીં લેતા આના એ લોકો જાણે વડેકરની માસિક મજલસ મહેતાના બચ્ચા હશે કે હવે ખાલી મજલસમાં નહીં લઈ આવજો પણ આ બચ્ચાઓને મોલા કે છે હવે વર્ડ કેસ કરજો કેટલી વસ્તુ આવે છે ફાઈવ પાંચ ચીજો ચાર થી પાંચ ચીજો મોલા કે છે આ બચ્ચાઓને અમારી પ્રણાલિકા પ્રમાણે ઉછેરજો આ બચ્ચાઓને અમારી ટ્રેડિશન પ્રમાણે ઉછેરજો આપણી ટ્રેડિશન કઈ છે આપણી ટ્રેડિશન ક્યાંથી ચાલી આવે છે તો મોલાના હાજરીમાં ઘણી વખતે કહીએ છીએ ફરમાનની અંદર અને મોલાના સુલતાન મુશાએ પણ કહ્યું છે નિવારકના પસરવા પણ હાજરીમાં ફરમાવ્યું અમારી ટ્રેડિશન 1300 વર્ષથી ચાલી આવે છે આજકાલની નહીં
મૌલાના સુલતાન મહમદ શાહે આફ્રિકા દારેસલામની અંદર ફરમાન ફરમાવ્યું કે દેખો જમાત ખાને કે અંદર જબ મુખી તુમકો છાંટા દેતા હૈ દસ્તોન કી ભૂલ ચૂક કા છાંટા દેતા હૈ ગુનાહ કી બખ્શામણી કા છાંટા દેતા હૈ વો છાંટા હમારે હાથ સે પડતા હૈ મબબ કેસે પછી કેસે દેખો યે જો રસમ હૈ યે ટ્રેડિશન આજકલ કી નહીં હૈ 1300 साल से ये रस्म चले आती है कई छांटा जी 1300 साल से लेकिन बहुत लंबे अरसे से भुला गई है तो हम तुमको याद दिलाते हैं गणा लंबा समय थी ए भुलाई गई थे तो हूं तुमने याद अपावे छो कि मुखी अने कामड़िया ने सत्ता आपी थे अने मुखी अने कामड़िया अमारी गैरहाजरी में તમને જે છાંટો આપે છે ગુના બક્ષામીનો ને દસોની ભૂલ છે પછી મા બાપ ફરમાવે છે દેખો મોત કે ટાઈમ પે ભી મુખી જો છાંટા દેતા હોય ને વો છાંટા ભી હમારે હાથ સે પડા હૈ એસા સમજના મોત ના વખતે કે મુખી જો છાંટા દેતા હૈ અને પાછું રિપીટ કર્યું કે યે આજકલ કા નહીં હૈ 1300 સાલ થી યે ટ્રેડિશન ચલે આતી હૈ 1300 સાલ સે બિંદારો વેદના અને દર્દ ક્યાં થાય છે ખબર છે કે નોન ઇસ્માઈલી સવાલ કરે ને એનો આપણને કઈ ગમ નથી પણ જ્યારે ઇસ્માઈલીના ઘરમાં પેદા થયેલી ઔલાદ ઇસ્માઈલીના ઘરમાં પેદા થયેલી ઔલાદ હાજર ઇમામને ડાયરેક્ટલી કાગળો લખે હાજર ઇમામના વિરુદ્ધમાં પેમ્પલેટો છાપે અને છતાંય પોતાને કહેવડાવે ઇસ્માઈલી ત્યારે એને ઘા લાગે છે ત્યારે કારણ દિલદારો મંસૂર અલ હલાજનું નામ સાંભળ્યું છે મંસૂરનું નામ સાંભળ્યું છે ફરમાનની અંદર આવ્યું છે જેને ફાંસી ચડાવી દેવામાં અનિલ હક જે કહેતો હતો અનિલ હક એ મંસૂર અલ હલાજને મૌલવીઓએ ફતવો આપ્યો કે એને પથ્થરથી માર મારો અને બધાએ પથરા હાથમાં ઉપાડ્યા અને મારવા માંડ્યા કોણ જે મંસૂરને નહોતા ઓળખતા મંસૂરને નહોતા ઓળખતા પણ એક જણો જે મંસૂરનો દોસ્ત હતો મંસૂર ને ઓળખતો હતો એણે કીધું કે આપણને પણ શરમે ધર્મી મારવું તો પડશે એટલે એણે ફ્લાવર ઉપાડ્યું રોઝનું ગુલાબનું કે આ ફૂલ નહીં લાગે એને પથરા તો બિચારાને લાગશે અને એણે છે ને નજીક આવી અને મંસૂરના આંગ ઉપર ફૂલનો ઘા કર્યો ને તો મંસૂરના મોઢામાંથી રાળ ફાટી ગઈ રાળ ફાટી ગઈ જાણે કેમ કઈ ચાકુ લાગ્યું હોય એને અને પેલો જે દોસ્ત હતો ને સિબલી એ કહે છે મંસૂર અજબ છે અરે લોકોએ તને આટલા મોટા મોટા પાણા માર્યા તો અવાજ ન કાઢ્યો હું તારો દોસ્ત તને ફૂલ માર્યું તો તે રાળ પાડી ત્યારે મંસૂર કહે છે આજ તો ગમ છે મને કે એ પથરા મારવા વાળા છે ને એ મને ઓળખતા નથી એ લોકોને ખબર નથી અરે પણ તું તો મને ઓળખે છે તું તો મારી સાથે રહે છે તારો જે ફૂલ છે ને ફૂલ એ પાણાથી પણ વધારે મને લાગ્યો છે ઇસ્માઈલની ઔલાદ હાજર ઇમામને કાગળો લખે કે તું 500 રૂપિયા અમારા પાસેથી સેના લેશે ને 5000 સેના લેશે તારા ઘરમાં શું ખોટ છે ઇસ્માઈલીની ઔલાદ થઈને મને અહીંયા કેનેડાની ટૂરની અંદર સવાલ કર્યો છે કે મિશનરી સાહેબ આવ કુરાન વાંચાતી મેં કહ્યું મુબારક મુબારક કુરાન જે અંદર જગા જગાતે હશે તો કે જે મંગનું હોય તે અલ્લાહ વટે મંગો લીધે ને જે માંગવું હોય તે અલ્લાહની પાસે માંગો અને અલ્લાહ જે સિવાય બે કોઈ વટે આ મંગના તો એ શિર્ક ચોવાયનો અલ્લાહ જે સાથે કોઈ કે શરીક કરેલો ચોવાયનો હાથમાં તસબી છે એના બિંદાઓ જમાત ખાનામાં મારી સાથે વાત કરે છે અને પછી મને કહે છે કે દ્વા જે અંદર પા મંગુતા યા ઇમામે જમાન યા મૌલાના અંત કુવતે કે ઓ ઇમામ તું બુજી શક્તિ આય ને તું બુજો રક્ષણ આય ને પછી પા તસ્બી મે દી ઇમામ પાસે મંગુતા તો આ કે નહીં લગ્નો કે બરાબર ના હા ઘા લાગે કે નહીં બિંદારો ઘા લાગે કે નહીં તમે તમે કયો હા જયારે મિશનરી ને દર્દ થતો હશે તો આને તો કેટલું થતું હશે બિંદારો મૌલાના સુલતાન વિશે ફરમાવ્યું ये जमात है ना जमात मेरा अंग है मेरी बॉडी है मुखी और कामड़िया मेरा हाथ है और मिशनरी हमारा आंख है जब इमाम को कोई तकलीफ होती है तो आंसू आंख में से निकलता है मां बाप के मैंने तो इतनी बड़ी वेदना थी या हजर इमाम
આજો આ આજે બધા આ ક્યાં ચાલ્યો છે પવન એમાં નવી નવાઈની વાત નથી સત્વણીની વેલની અંદર આ ઈશારા બધા કરી દીધા છે સૈયદ ઇમામ સાહેબ કે આ બધું થશે જિંદર બધું થશે અને એટલે જ મૌલાના શાહ કરીમ અલ હુસેની હાજર ઇમામ જે જે પેલા કિસ્સની વચ્ચે ફરમાન ફરમાવે છે ને માવિત્રોને શું ફરમાવે છે કે આ બચ્ચાઓને આપણી પ્રણાલિકા પ્રમાણે ઉછેરજો નંબર વન આ બચ્ચાઓ રેગ્યુલર રિલીજીયસ નાઇટ સ્કૂલમાં જતા હોવા જોઈએ આ બચ્ચાઓને દુઆ બરાબર આવડવી જોઈએ આ બચ્ચાઓ નિયમિત જમાતખાને જવા જોઈએ અને રિલીજન ધર્મ એ લોકોના હાથની અંદર હોવો જોઈએ અને જો સાંભળતા જાઓ જમાતની દરેક જુદી જુદી ક્રિયાઓના મિનિંગ તમારા બચ્ચાઓએ સમજવા જ જોઈએ જમાતની દરેક જુદી જુદી ક્રિયાઓના મિનિંગ તમારા બચ્ચાઓએ સમજવા જ જોઈએ તો તમારી ઔલાદ જ્યારે મોટી થશે ત્યારે સેવા અર્પણ કરી શકશે ખ્રી ઇસ્માઇલી બનશે સાચા ઇસ્માઇલી બનશે વફાદાર ઇસ્માઇલી બનશે અને જિંદગીના દમ સુધી મોલા કહેશે કઈ માજરીમાં કે જમાતની અને ઇમામની ખિદમત કરશે ત્યારે જ્યારે આ બધી વસ્તુ બરાબર હશે ત્યારે આ બધી વસ્તુ બરાબર હશે ત્યારે પછી મેં ખુલાસો કરી મેં કીધું હું બે ત્રણ રીતે જવાબ આપું તમને બે ત્રણ રીતે મને છે ને આ પોતાના માટે પણ સવાલ પૂછવામાં આવ્યો છે ઇટ ઇઝ ગુડ ખરાબ નથી સમજણ ખાતર હા એટલે નફરત ખાતર નહીં કે ન્યાય લગ્ન તો બરાબર નહીં આવી રીતે નહીં પણ સમજણ ખાતર કે નિશ્ચિત સાહેબ પોતે જો કોન્સેપ્ટ પૂરો આવે પાંડે રિલીજનને રાઈટ હવે બીજી એક વાત કે મૌલાના હાજર ઇમામે છે ને એક ઠેકાને ફરમાવ્યું કે આપણે છે ને બીજી કોમોની સાથે બીજ બાંધવા જોઈએ ખસુસન મુસ્લિમો સાથે તો ઘણા જણાએ શું લઈ લીધું છે ખબર છે આ બ્રિજનો કોન્સેપ્ટ કે હણવા ને પાકિનારો આસ્તે 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 હાજરીમાં ઇસ્લામ તરફ લાગે તો મને તો એ લોકોની અક્કલ ઉપર એટલું હસવું આવે ને અમુક જણા શું કે ખબર હાજરીમાં બહુ બાર વર્ષે તૈયારી કરી રહ્યો હોય ઈરા પાકે લાવેલ કરે આસ્તે આસ્તે હણીનારો દ્વા અરબીતની થઈ ગઈ ને હણે પાકે સચ્ચા મુસલમાન બનાવી રહ્યો હોય અરે યા ખુદા આને ક્યાં જોઈ રહ્યા છે અમારું બ્રિજ બાંધેલા છે તો ને મૌલા તો ઘણા જણા સમજે છે કે આપણે રોજા રાખીએ ને તો જ બ્રિજ બાંધેલું કહેવાય આપણે પાંચ ટાઈમની નમાઝ પડીએ ને તો જ બ્રિજ બાંધેલું કહેવાય અને આપણે શરિયત પ્રમાણે ચાલીએ ને તો જ બ્રિજ બાંધેલું કહેવાય ખેર ખુદાને ખબર પણ હું તો મૌલા બાપાને પૂછીશ જયારે પણ મોકો મળશે કે મૌલા એ બ્રિજ જો મસલ અને મેં અઘણા મારા જેની જેની સાથે મારા કોન્ટેક્ટ થયા છે મેં કીધું છે કે ના સમજ પડે તો આપણને મૌલાને પૂછવું જોઈએ કે યા મૌલા એ જો મકસદ કરો હોય ત્યાં ક્યાં બ્રિજ બાંધજો બ્રિજ બાંધવું એટલે શું કે જે નફરતની દિવાલો છે ને ફિરકા ફિરકા વચ્ચે યુ નો આજે ઇસ્લામ કેટલો પાંગડો થઈ ગયો ગઈકાલે કે અમે વાત કરતા હતા ખબર નહીં ધ્યાન નથી કે ક્રિશ્ચિયનો અને યહૂદીઓ ટીવી ઉપર પ્રોગ્રામ આવે છે કે ક્રિશ્ચિયનો અને યહૂદી ભીખ નથી માંગતા પણ આજે જ્યાં જુઓ ત્યાં મુસલમાન હાથ લાંબો કરીને ઉભો છે જે કહેવાય છે કે આખરી ધર્મ છે છેલ્લો ધર્મ છે દુનિયાનો સાચો ધર્મ છે એની કોમની આવી હાલત મુસલમાનની શા માટે આવી હાલત થઈ ગઈ છે એક એક ફિરકા આપસમાં લડે છે એકબીજાને કાફર કહે છે એકબીજા ઉપર કિચડો ઉડાડે છે અને ધર્મના નામે લડાઈ કરે છે બિનધર્મ અને આ દિવાળો હાજર ઇમામ તોડવા માંગે છે અને અને જે મૌલાના સરકાર સુલતાન મુશાએ ફરમાવ્યું ને કે આપણે બધા એક કલમે ગો લા ઇલાહા ઇલ્લાહ મોહમ્મદ રસૂલલ્લાહ કહેનારા બધા આપણે મુસલમાનો છે એક કલમે ગો એક કલમો પડવાવાળા તો એ જે દિવાળો બંધાઈ ગઈ છે ને એ દિવાળો મા બાપ તોડવા માંગે છે બિનધર્મ અને ઇસ્માઇલી ફિરકા માટે જે ખરાબ અને ગલત વિચારો બીજા મુસલમાનોના દિમાગની અંદર આવી ગયા છે ને હાજર ઇમામ ચાહે છે કે એ વિચારો એને તમે ઘૂસાવવાની હવે કોશિશ કરો કે તમે જો છે એ કોઈ રોંગ પાથ ઉપર નથી તમે જે કરો છો એ કઈ રોંગ નથી કરતા નહીં તો એ કહેતે નહીં કે તમારી જે ટ્રેડિશન ચાલી આવે છે એ 1300 વર્ષથી ચાલી આવે છે દિંદર હવે મેં બહેનને કહ્યું કે એનારો ત્રે રીતે બત્રે રીતે એનો જવાબ દે તો ફર્સ્ટ આન્સર મુજબ પહેલો જવાબ મેં કીધું કે ઇસ્માઇલી હોવાના નાતે તમને એ જ્ઞાન તો હોવું જ જોઈએ બેન કે આપણા મઝહબની ક્રિયા આ જે દુઆ છે જેનો તમે મને રેફરન્સ આપ્યો આજે આપણે તસ્બી કાઢીએ છીએ તો એ શું બાબુલ મિસ્ત્રીએ બનાવી આપ્યું છે કે પ્રેસિડેન્ટ સાહેબે બનાવી આપ્યું છે કોણે બનાવી આપ્યું છે આપણી જે ક્રિયાઓ છે તમે પૂછો
આપણે લીડરોને પૂછીએ કે મેં કોને બનાવી, ઇસ્માઇલ ઇસ્લામને બનાવીશ? નહીં, હાજરીમાં બનાવીશ. વર્લ્ડ કોન્ફરન્સ થાય છે અને સુલતાન ઉષાના સમયમાં તો તમે સાંભળ્યું હશે કે પોતે જંગદારમાં આવતા, આ જંગદારવાળા ઘણા બેઠા છે, પોતે આવતા મા બાપ અને બધી ક્રિયા જોતા. મારી પાસે જૂની બુકો છે, એમાં લખેલું છે કે મા બાપ કે છે દેખો હમકો આજ શામ કો જમાત ખાને માં આકે સબ દેખને કહે, અને મા બાપ જોવા મળ્યા બધું. હું અવલ છોકરો થયો ને સતારો થયો ને ન્યાસ પીવાનું ને નાંદી થયું ને, મા બાપ કે છે હા સબ બરાબર એસી તરીકે છે ચાલુ રખ્યું. શા સુલતાન ઉષા સેમ કરીમાં જીમાં બધી ક્રિયા પ્રથાઓ મા બાપ પાસે રજૂ કરવામાં આવે છે. અરે મેં કીધું કે તમારાથી છે ને વધારે ઇસ્લામની સ્ટડી એને કરી છે, તમારાથી વધારે કુરાન એને વાંચ્યું છે. ઇમામતના તૌર પર વાત નથી કરતો, જાહેરી તૌર પર, કારણ કે ઇસ્લામિક હિસ્ટ્રીની અંદર મા બાપે એને કરીશ તો એને ખબર નથી કે સાચો ઇસ્લામ શું છે. ગુંદારો પણ ફરક ક્યાં આવ્યો? ફરક અહીંયા આવ્યો કે હજરત ઇમામ સુલતાન ઉમિશાએ ફરમાવ્યું કે દેખો તું કુરાન પડો ને કુરાન તો હિકમત ઓર દાનાઈ કે સાથ પડના, અગર હિકમત કે બગર કુરાન પડેંગે તો તુમકો બહુ નુકસાન હોગા. કે તમે જયારે બી કુરાન વાંચો હિકમત સાથે વાંચજો. હવે હિકમત એટલે શું? તો હું કરીમ શાહનું ફરમાન આપું તો ક્લિયર થઈ જશે. મૌલાના શાહ કરીમ હુસેની હાજરીમાં મેં ફરમાવ્યું ઇન્ડિયાની અંદર એસેમ્બલીની અંદર, ઓ શિકાર હોલ બંગલી ભરેલી હતી, અલવાઈઝ હતા, ટીચરો હતા, ધાર્મિક સ્કૂલના બચ્ચાઓ મોટી ક્લાસના હતા, દરેક મુખી કામડિયા બધાની ઇન્વિટેશન હતું. અને ત્યાં હાજરીમાં મેં કીધું કે તિલાવત કરો કુરાનની, તિલાવત કરવામાં આવી. માફ કહે છે કે ગોળ સાંભળો, વધારે સાંભળવા માંગુ છું, પછી કરવામાં આવી. પછી મળાને હાજરીનો સમાન જો હાજરીનો સમાવેશ. મારા રૂહાની બચ્ચાઓ એક વાત ધ્યાનમાં રાખજો, કઈ વાત? કે આપણો જે ફિરકો છે એ ઇસ્લામનો એક બાતુની ફિરકો છે, શા કરીને કે અને બાતુનનો મિનિંગ એ થાય છે કે કુરાનમાં જે લખેલું છે તે તો છે જ, પણ દરેકની માટે તેનો અર્થ સ્પષ્ટ નથી, ક્લિયર નથી. આપણો ફિરકો ઇસ્લામનો બાતુની ફિરકો છે અને આપણા માટે કુરાનની અમુક આયાતોના બાતુની અર્થ થાય છે એ તમે ક્યારે પણ ભૂલજો નહીં. આપણા માટે કુરાનની આયાતોના બાકીની અર્થ થાય છે. હાજરીમાં મેં આપણને આપી દીધું સર્ટિફિકેટ, તો એ દ્રષ્ટિએ કુરાન વાંચશો ને, હું કહું છું કુરાન વાંચો, જ્ઞાન વાંચો છો એ રીતે, પણ આ દ્રષ્ટિએ વાંચજો. નહીં તો નહીં તો જેમાં જોઈએ છે ને હાલત આપણી, એ કુરાનને તો નહીં આવી, પા તો નહીં કરોતા. અરે પણ પા કરોતા એ કોઈ જે હુકમ છે નહીં કરને, હાજર ઇમામ જે હુકમ છે કરોતા. અને હાજર ઇમામને ખબર છે કે અમે શું કરીએ છીએ દિનદારો. અને પછી મેં બીજો જવાબ આપ્યો, મેં કીધું આ કે દુઃખ લાગે તો ને આ હાજરીમાં માટે મંગુતા, પા હાજરીમાં માટે મંગુતા. બોલે હા પાકે ખુદા જ માટે મંગવું ખપે, હા અલ્લાહ પાસે આપણને માંગવું જોઈએ. મેં કીધું હું તમને કુરાનમાંથી દેખાડું કે અલ્લાહે મોહમ્મદને પોતાની સાથે શરીક કર્યા છે, પોતાની સાથે કમ્પેર કર્યા છે, તો તમને કંઈ વાંધો છે? તો કે કેવી રીતે? પછી મેં આયાતો આપી, મારી પાસે સિલેક્ટેડ આયાતો રાખું છું મારી ડાયરીની અંદર. પણ એના પહેલા મેં બીજો એક ખુલાસો કર્યો, આપણે લૈલતુલ કદર ઉજવી ને રમઝાન મહિનામાં, તેવીસમી રાત, આખી રાતનું તમે જિકર જાગરણ કર્યું. હવે સાંભળો બીજી વાત, દિંદારો, કુરાન છે ને, કુરાન એ કોનું કલામ છે? અલ્લાનું, રાઈટ? અલ્લાનું કલામ છે. નીકળ્યું આવ્યું ક્યાંથી? આસમાન પરથી કોઈ બુક પડી ધબ જઈને જમીન પર, કે બુક પોસ્ટ થઈને કોઈ બુક આવી? નહીં ને. નીકળ્યું ક્યાંથી? હજરત નબી મોહમ્મદની જબાન મુબારકમાંથી. અવાજ કોનો હતો? હજરત નબી મોહમ્મદનો હતો. જબાન કોની હતી? હજરત નબી મોહમ્મદની હતી. ને કલામ કોનો કહેવાનો? તો કે અલ્લાહનો કહેવાનો. અવાજ નબીનો, જબાન નબીની. અને કહેવામાં આવ્યું કે અલ્લાહનો કલામ, અને 80 કરોડ મુસલમાનો જેની અંદર અમે પણ સામેલ છીએ, અમે માથું ઝુકાવ્યું કે અલ્લાહ કા કલામ હૈ. આવાજ નબી કી હૈ, જબાન નબી કી હૈ, ઓર કલામ અલ્લાહ કા શા માટે? શા માટે કે અલ્લાહ એવી હસ્તી છે દિનદારો કે એની કોઈ કલ્પના જ નથી કરી શકતો. હાજરીમાં મેં ફરમાવ્યું ને કે આવા 2000 બ્રહ્માંડ તમે જમા કરો ને, એનાથી પણ એ ખુદા છે ને, પર છે, આલા છે, મોલા કે છે, તમે કલ્પના નથી પહોંચાડી શકતા. હવે એ અલ્લાહને કોણ આ આંખથી કેમ સમજી શકશે દિનદારો? એટલે અલ્લાહે છે ને રસૂલની મીડિયા બનાવ્યા, અને પોતાનો જે મેસેજ છે ને એ રસૂલની જબાન વાપરીને બહાર કાઢ્યો, રસૂલનો અવાજ વાપરીને બહાર કાઢ્યો. અને કલામ કહેવાનું અલ્લાહનું દિનદારો, કલામ કહેવાનું અલ્લાહનું.
ખરીદેલી વસ્તુ કોઈ મુસલમાન થવું હોય ને તો શું કાનૂન છે ફર્સ્ટ લો શું છે ખબર એને કલમો પડવો જોઈએ કોઈ હિન્દુ કે ક્રિશ્ચિયન મુસ્લિમ થવું હોય તો લા ઇલાહા ઇલ્લલ્લાહ એટલું બોલીને સ્ટોપ થઈ જાય કે બસ મેં એટલા જ પડુંગા કે લા ઇલાહા ઇલ્લલ્લાહ તો એ મુસ્લિમ નહીં થઈ શકે માથું પટકીને મરી જાય ન થાય એને કોઈ મૂલ્ય એક્સેપ્ટ નહીં કરે જ્યારે કે એ મોહમ્મદ રસૂલલ્લાહ ન કે ખુદાએ પોતાની સાથે રાખ્યા મોહમ્મદને કે ખાલી અલ્લાહ નહીં અલ્લાહ અને મોહમ્મદ એ બંને સાથે રહેશે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ મોહમ્મદ રસૂલલ્લાહ કે મોહમ્મદને પોતાની સાથે રાખ્યા દિલદાર અને કુરાનની પછીને અમુક આયાતો આપે કે અરે મોહમ્મદ જીસકે હાથ પે તેરા હાથ હૈ વો તેરા હાથ નહીં વો ખુદા કા હાથ હૈ હાથ એનો હતો મોહમ્મદનો હાથ મોહમ્મદનો હતો અને અલ્લાહ કહે છે ચોથી સુરાની અંદર કે અરે મોહમ્મદ આ તારો હાથ નથી આ ખુદાનો હાથ છે અરે મોહમ્મદ તો હાથ દેખાય છે બધાને પણ ખુદા કહે છે નહીં એ મારો હાથ છે દિલદારો મારો હાથ છે અહીં કરાંચી વાળા કોઈ બેઠા હોય અથવા તમે કરાંચી ગયા હો તમે કવાલી સાંભળો કરાંચીની કવાલીઓ કવાલી એની નઝમ સાંભળો તમે રસૂલલ્લાની શાનમાં છે ને મેં એ બાઈને સંભળાવી કે તું તો કરાંચી કે હે ને તમને એ તો સુના હોગા મેં કીધું તમે તો સાંભળ્યું હશે હા અને એક લાઈન મેં એને સંભળાવી કરમ કી એક નજર હમ પર ખુદારા યા રસૂલલ્લાહ તું હી હો બેસહારો કા સહારા યા રસૂલલ્લાહ પુકારા હૈ મદદ કો યા નબી હમ બેગુનાહોને તુમારે દર પે આકે ભીખ માંગી બાદશાહોને કરમ કે એક નજર હમ પર ખુદારા યા રસૂલલ્લાહ તુહી હો બેસહારો કા સહારા યા રસૂલલ્લાહ પુકારા હૈ મદદ કો યા નબી હમ બે ગુનાહોને તુમારે દર પે આકે ભીખ માંગી બાદશાહોને રેકોર્ડ દેખાય છે કરાચીની અંદર મેં કીધું એ બધા તમારા સગાવાળા થાય છે એ બધા તમારા સગાવાળા થાય છે અને જમાત ખાનાની અંદર હાજર ઇમામે જે ક્રિયા બાંધી આપી છે કે તમે તસવી કાઢો તો માંગો કે યા હાજર ઇમામ તું અસાજા ગુના માફ કર અને તમને વોમિટ થઈ ગઈ કે એ તો બરાબર ના ચુવાય એ બરાબર ના ચુવાય તો મૌલાના સુલતાન ઉશાએ મેમોરીઝની અંદર ખુલ્લું લખી દીધું છે બજારની અંદર બુક વેચાય છે કે મારો ધર્મ એ મારો ધર્મ છે કોઈ એને માને કે ના માને તમે એક ધર્મમાં રહીને એના પ્રિન્સિપલને ચેન્જ કરવાની કોશિશ ના કરી શકો અગર તમને ઇસ્માઈલી ધર્મના પ્રિન્સિપલ પસંદ નથી મા બાપ કહે છે કે તમે એનો ત્યાગ કરી શકો છો પણ તમે રહીને સુધારા કરવાનો દાવો ન કરી શકો અને પછી મોલા વખાણ કરે મેમોરીઝની અંદર આખી દુનિયા વાંચે છે કે અમુક વર્ષો પહેલા 15-20 માણસો મારો ધર્મ મૂકીને ચાલી ગયા હું એ લોકોને રિસ્પેક્ટની નજરથી જોઉં છું રિસ્પેક્ટની હું માનની નજરથી જોઉં છું પણ દુઃખ ક્યાં થયું કે રહીને જે ખણ ખોદ્યા દિનદારો બીજાના બ્રેન વોશ કરે છે ને મને તો એટલી બધી વેદના થઈ મને કીધું ઘણા જણે ઘણા તમારા આ ટૂરની અંદર જ વાત કરું છું નિશી સાહેબ અસાડે એવા 60 જણા વાગાખાન બુક નીકળીએ પછી એ લોકો જો ફેટ ઉડી ગયું હોય ત્યાં મને કીધું અસાડેડા 25 જણા વાગાખાન બુક વાંચીએ વાંચીએ પછી ફેટ ઉડી ગયું હોય આ હા દિનદારો સતગુરુ કહે રે અરે સોના વેચીને સાજન લીધીએ અને મોતી કે રે મોલા હરે એવા એ સાજનને કેમાં છોડીએ એ ભય લોકા કે રે બોલા રે એવા સાજનને બીજાના કેવાથી લોકા કેરે બોલ પણ ક્યાં આવી ભૂલ ક્યાં આવી ફાઉન્ડેશન વીક મઝહબી તાલીમ હે મારા રૂહાની બચ્ચાઓ તમારી ઔલાદની ઇમામતની એવી દીપ સમજણ આપજો ધર્મની એવી દીપ સમજણ આપજો કે જયારે એ મોટા થઈને મોલા કે છે એ વફાદાર અને સાચા ઇસ્માઈલી બને બોલો તમે મંજી મામાનું નામ સાંભળ્યું છે એડમિન્ટનમાં કે કેલગરીમાં એના સગાવાળા મને મળ્યા મિશનરી ઉકાનજીના દીકરા હમણાં બર્મામાં છે મિશનરી ઉકાનજીની એક દીકરી કરાંચીની અંદર છે
એની નામ મંજીભાઈ છે આ લંડન ની અંદર રીક હોટલ માં મંજી એને બધા લાડ થી મામા અંકલ કરીને મામા કરીને બોલાવે છે તો મા બાપ ને પૂછે સુલતાન ની નિશાની કોણ નિશાની કાંડી ના દીકરા પૂછે ખુદાબેન हमारे बाप दादा ने तुम्हारी बहुत सेवा किया है बहुत खिदमत किया है खुदावंद दुआ करो कि हम लोग भी और हमारी औलाद भी तुम्हारी खिदमत करे और तुम्हारे ऊपर ईमान हमारा मजबूत रहे सुल्तान उशाशु के समक्ष देखो मंजी इफ योर दसोन एंड इबादत इज परफेक्ट इफ योर दसोन एंड इबादत इज परफेक्ट योर ईमान विल नेवर शेक કે તમારી દસન અને ઇબાદત જો પરફેક્ટ હશે તમારું ઈમાન ક્યારે શેક નહીં થાય અરે આવી તો કંઈક વસ્તુ પાસ્ટમાં થઈ ગઈ અને હજી પણ થશે સ્વામીના ચરિત્ર સામું ન જોઈએ શ્રી સદગુરુ વચનની સેવા કરીએ સાર જેમ જેમ કલયુગ વધશે મુનિવરો તેમ તેમ સ્વામી મારું ચરિત્ર કરશે અપાર સુલતાન ઉમેશાની પહેલી વાઇફને બચ્યું નતું કોઈ ખબર છે તમને એને અવલાદ નહોતી થઈ સર્વજવા શાહજાદી બેગમ જંગીશાન દીકરી એને અવલાદ નહોતી થઈ ઘણા વર્ષો વીતી ગયા લગ્નને અને પછી કંઈક એવી રીતે થયું કે એક બચ્ચું ખોળે લેવું ઇમામની ઈચ્છા નહોતી કે બચ્ચું ખોળે લેવામાં આવે અને ફર્સ્ટ બેગમને ડાયવોર્સ આપવામાં આવ્યું પહેલી ઘરવાળીને ડાયવોર્સ આપવામાં આવ્યું પછી બીજા લગ્ન સુલતાન ઉશાએ બાર વર્ષ અગિયાર થી બાર વર્ષ પછી કર્યા ફર્સ્ટ મેરેજ પછી સેકન્ડ જે મેરેજ છે કોની સાથે પ્રિન્સ અલી સલમાન ખાની મા સાથે હેરસા સાથે અને એ બાર વર્ષનો જે ગાળો હતો ને એ દરમિયાનમાં એક વખત મિશનરી તારારૂડાને એક ક્વેશ્ચન પેદા થયો કે ઇતરા વર થયા અને ઇમામ હજી પાછું વ્યા નતો કરીને કાલે પી થયો તો ઇમામ જ વારસદાર કે જો ઇન્સાન છે ને પૈગમ્બરોથી પણ ભૂલો કરાવી છે હે પૈગમ્બરોથી બી ભૂલો થઈ છે પણ પૈગમ્બર ભૂલ ન કરે પણ ઇન્સાને લેસન આપવા માટે બિલ્લારો પૈગમ્બર એ લોકો તો પવિત્ર હોય આ સવાલ થયો અને એની લાઈટ બંધ થઈ ગઈ કોની તારારૂડાની બિચારો માથા પટકે કે દસોની ભૂલ ચૂક થઈ ગયા આમાં નજર સાફ નહીં થઈ તો નજર તો કેના બરાબર હે મોલાજી દુઆ તો ખુલ્લો આવે બહુ ગોતે બહુ ગોતે બહુ ગોતે કે કીડા એ ખાંચો કીડા પીયો કે કનેક્શન કટ થઈ જાય ખબર નહીં રડે હા આખી આખી રાહત રડે અને પછી સુલતાન મુશા બોમ્બે આવ્યા બોમ્બે આવ્યા ને તો દીદારનો પ્રોગ્રામ હતો દરખાના જમાતખાનાની અંદર તો હંમેશા જે નોર્મલી ટાઈમ આપવામાં આવે છે નવ વાગે કે દસ વાગે એ ટાઈમ જમાત ત્યાં આપવામાં આવ્યો અગિયાર થયા બાર થયા એક થયો બે થયા આવતા નથી બાપા જમાત ઊંચી ઊંચી ફોન કરે છે બંગલા ઉપર બાપ કહે છે કે કામ નહીં હે કામ નહીં હે પછી આખું ડેલિગેશન ગયું ક્યાં ત્યાં બંગલા ઉપર એમાં ભગત કાળુડા બી હી વોઝ અ લીડર ગયા પછી બહાર ઉભા રહ્યા આપણા અગ્રેસરોને કહે છે આઈ ડોન્ટ મેરી નો અંદર આ બહાર ગયા તો કારણ કે એની ડર હતી મારાથી કાંઈક મિસ્ટેક થઈ ગઈ છે એની પાસે નથી જવું અને અંદર ગયા ને મા બાપની કહે ખુદાની જમાત ચાર કલાક સે બેઠી બોલે અભી આતા હું પણ મા બાપ જોરથી બૂમ પાડી તારુડા નહીં હોય તમારે સર મેં બહાર સાંભળે ખુદાને આવ્યા લેકિન બહાર ખડાય અંદર નહીં આવ્યા કેવું નહીં બોલાવ અંદર જો અંદર આવ્યો ને રડી પડ્યો હું મા બાપને જોઈને હું રડી પડ્યો ખુદાવીન ત્યારે જેવો અંદર આવ્યો ને રડી પડ્યો ને મા બાપને કહે છે ને ખુદાવીન મને કે હવે વાત થઈ કે આંખથી આંખથી કે આ શું છે ત્યારે મા બાપ કહે છે દેખો કારડુડા ઇમામત કી ગાદી કા વરસદાર કોણ બનેગા ઉસકા ફિકર હમકો રખના હે તુમકો નહીં અને ત્યારે એને ટ્યુબલાઇટ થઈ કે મેં શું વિચાર કર્યો હતો ત્યાં આંકડો વિચાર કર્યો અને પછી મા બાપ શું કે છે ખબર છે દેખો અરે ઇમામ તો એસી બહુ રમત કરેગા અગર ઉસકે તરફ ધ્યાન દેગા ને તો યાદ રખના તુમ્હારા બેરા ગરક હો જાયેગા માફ કહે ઉસકે તરફ ધ્યાન રખેગા ને સ્વામીના ચરિત્ર સામું ન જોઈએ શ્રી સદગુરુ વચને સેવા કરીએ સાર અરે જેમ જેમ કલિકાર વાધશે મુનિવરો તેમ તેમ સ્વામી મારો ચરિત્ર કરશે અપાર અરે કલયુગમાં હે એવા જીવ પેદા થશે જે પોતે ડૂબશે અને બીજાને પણ ડૂબાડશે અપાર તે તો અર્થના અનર્થ કરીને ખેડાવશે અને આપણા સદગુરુના વચન ઉઠાવશે તેણે વાર પોતે તો ડૂબશે બીજાને બી ડૂબાડશે એને ફરક પડશે કેમ નહીં કારણ સુલતાન ઉશાએ કીધું અહીં ખોજાવો તમે એમ માનો છો કે તમે મને માનો છો એટલે મારી ઇમામત ચાલે માફ કે નહીં દેખો મેરા ધર્મ ખુદાઈ ધર્મ હૈ માફ કે એક ખોજા ભી બાકી રહે જાયેગા ઓર સબ ખોજે ફિર જાયેંગે માફ સબ ખોજે ફિર જાવે એક બાકી રહે જાયેગા મેરા ધર્મ ક્યામત તક ચલેગા મોલા કે જી ક્યો ક્યોંકિ મેરા ધર્મ ખુદાઈ ધર્મ હૈ કે તુમ સબ ફિર જાઓ એક બાકી રહે જાઓ તો ભી ચલેગા મેરા નજર જિંદા એને પરવા નથી પણ એને પરવા શું છે
કે તેર સદરજીની મહેનત એની મહેનત કે એને કેટલી બધી તકલીફ ઉપાડીને અમને આગળ બતાડ્યો એટલે હાજર ઇમામ અફેન્ડી અમને રિલીજિયસ એજ્યુકેશન ઉપર કે તો તમારા બચ્ચાઓ ટ્રુ ઇસ્માઇલી બનશે ફેથફુલ ઇસ્માઇલી બનશે સાચા ઇસ્માઇલી બનશે કાલે ક્યાં મને લાગે મુખી સાહેબના ઘરે અમે વાત કરી કે મોલાએ ફરમાવ્યું કે દસ્તોનની તાલીમ છે ને બચપણથી આપો શાહ સુલતાન કે એની વેન્સમાં છે ને એના બ્લડમાં શાહ સુલતાન કે એના બ્લડમાં મિક્સ થઈ જાય મિક્સ બચપણથી કે જયારે એ મોટું થાય ને મોલા કે છે એ ક્યારે પણ સુસ્તી નહીં કરે એ ક્યારે પણ સવાલ નહીં કરે બચપણથી તમે એને એ ટ્રેનિંગ આપો બચપણથી તમે બચાવને આપો છો ને પોકેટ ખર્ચના પૈસા પોકેટ એક્સપેન્સ સ્કૂલની અંદર એને એક્સ્ટ્રા આપો એને શીખાડો બચપણથી અમારા ઇન્ડિયામાં ઘણા અહીંયા પણ અહીંયા કેનેડાની અંદર હમણાંની ટૂરમાં અમે રિચેસ્ટ ફેમિલીમાં જઈશ રિચેસ્ટ ફેમિલીની અંદર જે બહુ હાઈલી પૈસાવાળા એવા કુટુંબની અંદર પણ મને જવાના પ્રસંગો મળ્યા દિલદારો રાતના સુવારે ને તો મમ્મી રેડી બંને છોકરાઓને કે તસ્બી નીકાળો ચલો બેટા તસ્બી નીકાળો ચલો ન્યાસ થઈ ગયો ચલો નાદેલી પાડીને છુકારો મારો પછી સુમો મેં જોયું હા હમણાંની ટૂરની અંદર બહુ ખુશી થઈ માશાલ્લા એની અવલાદ ક્યારે બેવફા નહીં થાય કારણ બચપણથી તમે સિંચન કરી રહ્યા છો અને એ સિંચન જરૂરી છે ઇફ યુઅર દફન એન્ડ ઇબાદત ઇઝ પરફેક્ટ મોલા કે છે યુઅર ડિમાન્ડ વિલ નેવર શેક એ તો કેવા કેવા બનાવો બનશે ખબર છે એક વસ્તુ એકદમ નવી કદાચ તમને લાગશે મારા હાથમાં એક ફાઇલ છે પાકિસ્તાન ઇસ્માઇલિયા એસોસિએશનના ફરમાન બુલેટિનની એની અંદર એક લેટર છે એ લેટર પ્રિન્સ અમીન મોહમ્મદનો છે અને કોને લખ્યો છે પાકિસ્તાનની કાઉન્સિલને લખ્યો છે ફેડરલ કાઉન્સિલની શા માટે લખ્યો છે ખબર છે તો સાંભળો એની અંદર ઇંગ્લિશ ગુજરાતી બંને ઓપી છે એની અંદર પ્રિન્સ અમીન મોહમ્મદ તરફથી મળેલો જરૂરી લેટર 28 સપ્ટેમ્બર 1960 પ્રેસિડેન્ટ અને મેમ્બરો એચ આગા ખાન સુપ્રીમ કાઉન્સિલ ફોર પાકિસ્તાન કરાચી વહાલા પ્રેસિડેન્ટ અને મેમ્બરો અમોએ સાંભળ્યું છે કે અઝીઝ અલી નામના એક એક્સ ઇસ્માઇલી માજી ઇસ્માઇલી એવો દાવો કરે છે કે તેણે અમારા ભાઈ કરીમને બદલે અમને ઇમામ તરીકે કબૂલ કરેલ છે અને સાથે એવો એ દાવો કરે છે કે અમોએ તેના કાગળનો જવાબ નથી આપ્યો એટલે એના લખાણને અમે એક્સેપ્ટ કરી લીધું છે અમો ઇચ્છીએ છીએ કે તમે સર્વે ઇસ્માઇલીઓને જણાવો કે અગર તમે ચાહો તો કે ન ચાહો તો અમને અઝીઝ અલી તરફથી કોઈ કાગળ નથી મળ્યો અને અમે એના આવા દાવા મુજબ ઇમામ હોવાનું કબૂલ કરતા નથી અમારા પ્યારા દાદાજાને અમારા વડીલ ભાઈને સર્વે શિયા ઇમામી ઇસ્માઇલીઓના ઇમામ મુકરર કર્યા છે અને અમે ઘણી ખુશીથી એમની ઇમામત કબૂલ કરી છે અને અઝીઝ અલીના આ શેતાની અને શરારતી દાવાથી અમને કોઈ નિસ્બત નથી અને અમે સમજીએ છીએ કે આવા પ્રયાસોથી ઇસ્માઇલી કોમમાં વિખવાદ ઉભા કરી અને કોમને ઘણું ગંભીર નુકસાન કરવાનું છે તમારા વહાલ સહિત અમીન મોહમ્મદ આગા ખાન હાજર ઇમામના નામ પર સલવાત પર દિલ્લા 100 જણા 100 અઝીઝ અલીની સાથે એ લોકોની બુક છે મારી પાસે બુકની અંદર ફોટા છે બધાના દિલ્લા કેવા ફોટા ખબર છે જભ્ભો અને પાઘડી પહેરેલા નીચે લખેલું છે રાય 100 એન્ડ 100 વારસ 100 એન્ડ 100 નીકળી ગયા છે 100 હજી બી છે હજી બી સુલતાન શાહ વફાત થયા અલીને માન્યા પ્રિન્સ અલી એક્સિડન્ટ થયો અમીનને માન્યા અને અમીન મોહમ્મદના લેટર આવ્યો વિશું હંડાના હંડા ન્યાસ પેટમાં ચાલી ગયું રાય અને વારસના ટાઇટલ જેવા હજી અલગ છે ન પરવા નથી એને કાંઈ એને કાંઈ પરવા નથી પણ ફરી ફરીને હું ક્યાં આવું છું કે વાત ક્યાં આવી એજ્યુકેશન ફાઉન્ડેશન ફાઉન્ડેશન કરે તો જિંદગી નીકળી ગઈ જિંદગી ગુંડાના તો પણ ન ઓળખ્યા ધર્મ નિયમ શું મિત્ર હો કર્યો ખૂબ કમાઈ સતપંથી મોમન તે કહીએ જાણે ધર્મ આચાર જિસકે હૈડામાં હે ધર્મ નહીં શોભી હૈરે ધુતારા નાવ ભલી અલી શાહ કી આ બેઠા છીએ ને આપણે આ નાવ છે અલી શાહનું નાવ છે મોલા અલીની માન મજબૂત છે પણ અગર તમે નિયમિત જમાતખાને નહીં આવશો તમે નિયમિત દુઆ નહીં પડશો
આસ્તે આસ્તે મારા ઉપરનું ઈમાન ઉઠી જશે. સુલતાન નિશા ગોહર રહેમત ની અંદર આ ફરમાન છે. આ નાવમાં જો નહીં આવ્યા દીનદારો તો મોલાએ કીધું કે યાદ રાખજો ડામાડોર થઈ જશો, ડામાડોર થઈ જશો. અને મુબારક તમને, કારણ કે આજે મારી હવે લાસ્ટ વાઈસ છે. મેં સાંભળ્યું કે આ જમાતખાનું હમણાં જ બન્યું છે, રિસન્ટલી. પેલે કોઈ બીજો જમાતખાનું હતું અને આની પાછળ કોઈએ ફિનાન્શિયલી હેલ્પ કરી છે, કોઈએ શરીરથી મદદ કરી છે, કોઈએ મનથી મદદ કરી હશે. દીનદારો, હા, ફર્સ્ટ વાઈઝમાં મેં કહ્યું હતું કે સ્વામી મારો એવો છે જે કેનોને રાખે ભાર. સ્વામીને આલશો તમે એક વાર તો સ્વામી તમને આલશે 600 વાર. કે જમાતખાના બંધાવવું અને જમાતખાનામાં ડોનેશન આપવું. મોરાના સરકાર સુલતાન ઉષા મુબારકના ઉપર શરૂઆત પડો, માફ ફરમાવીશ. જે કોઈ જમાતખાનું બંધાવે છે એ ઘણો જ સારો મોમન છે. એવું નેક કામ જે મોમન કરે છે તેને અમે હંમેશા રાત અને દિવસ દુઆ ફરમાવીએ છીએ. તમે આટલું સરસ જમાતખાનું બંધાવીને મને અર્પણ કરેલ છે તે માટે આવતી દુનિયામાં અમે તેથી પણ વધારે સુંદર બંગલો તમને આપશું. તમે આ ઘણું જ નેક કામ કર્યું છે. જુઓ, હઝરત ઇમામ હુસૈન હંમેશા જમાતખાનાની અંદર બિરાજે છે. તમે ત્યાં રોજ આવો. મોલા મુર્તઝાલીની નૂર જમાતખાનાની અંદર બિરાજે છે. તમે ત્યાં રોજ આવો. જે કોઈ સવારે અને સાંજે જમાતખાને આવે છે એને અમારા ઝાહેરી અને બાતુની એમ બંને પ્રકારના બિરાજે છે. તમે ત્યાં રોજ આવો. જે કોઈ સવારે અને સાંજે જમાતખાને આવે છે એને અમારા સાહેરી અને બાકીની એમ બંને પ્રકારના દીદારનો લાભ મળે છે. હનાવદાન 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 સલાહ કરવી. મોલા તમે ઓર હિંમત આપે આવા નેક કામ કરવાનું. દીનદારો, આમ લશ્કર મોલાને હંમેશા રેડી જ હોય છે અને બિચારા ઘણા વોલ્યુચર્સ આ 8 દિવસમાં બધું તૈયાર કર્યું અને મને કહેવામાં આવ્યું કે અહીંયા ઓફિસો હતી અને બધી ઓફિસો હટાડીને અને મેં ફર્સ્ટ વાઈઝમાં જેમ કીધું હતું કે આ થઈ ગયો આપણો કરજદાર પકડા આવ્યા દીનદાર. અને હવે છૂટ થઈ તમારા હાથમાંથી, એને તમે આપવું જ પડશે. પણ સ્વામી મારો એવો છે જે કેવાના રાખ્યો ભાર. સ્વામીને આલો એક વાર તો સ્વામી મારો આવશે 600 વાર. પણ પછી શું કીધું ખબર છે? સ્વામી મારો એવો છે જેવો ધન કરતી ને ગેર કરતી કંજુસ. કે સ્વામી મારો એવો છે જેવો ધન કરતી ને ગેર પહેલા લઈને પછી આપશે. જેમ સુદામા ની પેર એ પહેલા લેશે અને પછી આપશે. કેમ? તો કે છે જેમ સુદામો હતો ને, સુદામો હતો એ રીતે. જેનો આપો થોડો પાછળ રસ્તો સુદામાનો કૃષ્ણના જમાનાની અંદર. અને ઘણા જણા કોઈ હશે થોડા ઇસ્લામિક પ્રીઝ, હા, સુલતાન વિશાળ મેમોરીઝમાં કીધું છે કે કૃષ્ણ રામપરના શરીરના પૈગંબર હતા. તો થોડી વાર માટે આપણે એને પૈગંબર સમજીએ. હવે પૈગંબરનો એક પુરુષ હતો સુદામો, દીનદારો, બહુ ડિવોટેડ, બહુ આશક, બહુ પ્રેમી, એટલો બધો પ્રેમી કે ગાંડો થઈ જાય. હવે કૃષ્ણ બની ગયા કિંગ, રાજા બની ગયા.
45 ની કોન્ફરન્સ માં સુલતાન મુશા ફરમાવે છે કે હિન્દુ ધર્મના અમુક દ્રષ્ટાંતો સંભાળીને રાખો અને સમય પ્રમાણે એનો ઉપયોગ કરો. માફ કરી દેજો, મિશન કોન્ફરન્સ ની અંદર કે હિન્દુ ધર્મના અને કિંગ બની ગયા ને, અને અહીંયા સુદામાની હાલત બિચારાની ખરાબ થતી જાય દિવસે દિવસે, અને ઘરવાળી હતી કકડાટ, આખો દિવસ કૃષ્ણ 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 કરો છો, આપ્યું છે શું તમને, અહીંયા બોલો ને અહીંયા બોલો ને, એ ઈડા ફાળો દો ને ઈડા ફાળો દો ને, એ કરો ને, એનારો ઘર ની અંદર હલ્લા કુસ્તી કરતા બચેલો કે ખેલાય નહીં, આમ બિચારી કકડાટ કરે તો જાઓ જાઓ એની પાસે માંગી આવો કઈ, આ તો હું તો રાજા થયો છે તમને આપશે નહીં. બિચારો એક દિવસ કંટાળીને કે હાલ ને આની વ્યાધીમાંથી તો છૂટીશ થોડા દિવસ, એટલે કીધું કે ચાલો હું કાલે જાઉં છું તૈયારી કરું છું. બાકી હવે ખાલી હાથે કેવી જાઉં, કઈ લઈ તો જવું પડશે ને, તો હવે છે શું ઘરમાં કે લઈ જશે, એટલે થોડા ચોખા છે તો આપી દે ચોખા ત્યાં, અને ચોખા લઈને વિચારો ગયો. અને જયારે ગેટ પાસે પહોંચ્યો ને તો પેલો ઉપર ઉભો હતો ચોકીદાર, ઘસવા નથી આપતો અંદર, અને અંદર જઈને કહે છે કે ફકીર જો આવ્યો છે ને તમારું નામ જો છે કે શું નામ છે, તો કે સુદામો. ઓહો, રાણીઓ પાસે બેઠેલો ને દોડતો આવ્યો, બેલકન કોઈ ઉભી આવી આવ્યો, અને રાણી જોતી રહી ગઈ કે આ અમને છોડીને એકદમ ભાગ્યો છે કે, અને જઈને એને ભેટી પડ્યો ને એની કિસ કરવા માંડ્યો ને એને લઈ ગયો અંદર ને બધા જોતા રહી ગયા. એટલે ચોકીદારો બી બધા જોયે છે કે આ છે કોણ, લગર વગર ની કે જોતો નહીં, લીલો ભૂલો બિચારો. અને બેસાડ્યો ક્યાં એને ખબર છે, ડુંગારો એના તખત પર બેસાડ્યો, તખત ઉપર. અને તખત ઉપર બેસાડીને શું કહ્યું ખબર છે, તમે વાંચો ને તો હળવું આવી જાય. એના પગ ધોયે છે, પગ કે તું કેટલો ચાલીને આવ્યો છે, હું પગ ધોઈ અને બિચારીને કાંટા વાગી ગયા હતા, ઉઘાડે પગે આવ્યો હતો, તો એના એનો પગ મોઢા પાસે લઈ અને દાંતથી એના કાંટા કાઢે છે, સુદામાના કાંટા કાઢે છે. આ જ કામ અત્યારે હાજરીમાં કરી રહ્યો છે, અમારા કાંટા કાઢી રહ્યો છે, ગરીબીના કાંટા, બીમારીના કાંટા, એજ્યુકેશન અને એજ્યુકેટેડના કાંટા કાઢી રહ્યો છે. આ સુંદર જુદેલીનો ફંડ પરમદાળી એનાઉન્સમેન્ટથી લોન અમારા કાંટા કાઢી રહ્યો છે, કારણ પ્રેમ છે, પ્રેમ અમારાથી, અમારા તેની બે પના પ્રેમ છે. અને સુદામો તો એવો શરમાય, એવો રડે, અરે પ્લીઝ કૃષ્ણ, એ ના ના તું મારો પ્રેમી છે ને. અને રાણીઓ તો જોતી હોય જાય પછી કે એ લાગ્યો છે કે નહીં મારા માટે, બિચારીને શરમ આવે. અને કોઈ જાય ચોખ્ખા ઈંડો હોય તો રેખા તો છુપાવવાની કોશિશ કરે તો લૂંટી લીધી, હા આમાં જ કંઈ લાગે, લાવ લાવ ખાધું, એક મુઠ્ઠી ખાધી પછી બીજી ખાધી પછી ત્રીજી ખાધી. અને રાણીઓ તો જોતી રહી ગઈ, અને સુદામો શું વિચાર કરે ખબર, માર તો કેસ કરીને ખોટો ખોટો એ પગ મોઢાની લીધી ને કાંટા કાઢી ને બધા ચોખા બી ખાઈ ગયો ને પૂછે તો કે બાર બચ્ચા કહેવાય કે પૈસા બીસા ખપેતા કે ના, મનમાં વિચાર કરે, હે મનમાં વિચાર કરે. ત્રણ દિવસ રાખ્યું, ત્રણ દિવસ વીઆઈપી ટ્રીટમેન્ટ આપી, ફાઈવ સ્ટાર હોટલમાં પણ ના મળે એવી ડુંગર, અને ચોથે દિવસે રવાના. આવજો, હા મજા આવી ત્રણ દિવસ તમે વિચારો કે હા મજા આવી, શું મજા આવી કે પૂછ્યો તો આવી જો, એને હમણાં પૂછશે, હમણાં ભેગ પાસે તો પૂછશે પણ પૂછતો જ નથી કાંઈ પણ ડુંગર. અને પછી રવાના કરી દીધા, ચોખ્ખા એટલે થોડો ગણો તો એવી ખાઈ ગયો કે, અને રોડ પર આવીને વિચાર જ કરે છે, આવો દોસ્ત આવો દોસ્ત આવો દોસ્ત આવો દોસ્ત. જ્યાં ધામમાં પહોંચ્યો ને અને સ્ટ્રીટમાં આવ્યો ને તો જોયે છે શું, ક્યારે મારો મારો આ હાથ હતું ઝૂપડો તો ક્યાં ગયું, આ તો કોઈ પેલેસ છે, આ મારો ક્યાં ભૂલમાં ઘૂસી આવ્યો છું. ને પાછું રિટર્ન થવા જાય છે ને તો એની ઘરવાળી બૂમ મારી દે, ક્યાં જાવ છો, તો કે આ કોનું ઘર છે કે આપણું, તો આવ્યું ક્યાંથી, તો કે પેલા અંદર આવો. અને જેવો અંદર દાખલ થયો ને તો સામે શ્રી કૃષ્ણ ઉભા છે, અને ભેટી પડ્યા, અને પછી રડ્યો કે સોરી મને માફ કરજો, મેં તો તારા માટે કેવા વિચાર કર્યા કે બધું લઈ લીધું ને કઈ આપ્યું નહીં. એટલે સદરદીને આ સ્ટોરીને અહીંયા યાદ કરી કે સ્વામી મારો એવો છે જેવો ધન તરપીને ઘેર પહેલા લઈ અને પછી આપશે, જેમ સુદામાની પે પહેલા લઈને પછી આપશે જેમ સુદામાની પે. એટલે જે કંઈ પણ તમે આપો ને દિંદારો, મેન્ટલી તમે આપો, તમે ફિઝિકલી આપો, તો જો મારી કિંસાસની વાઇઝમાં પેલો શેર સાંભળ્યો હોય કે અરે શેખ સજ્જે કી કિંમત નહીં માનના, અરે શેખ સજ્જે કી કિંમત નહીં માનના, ઓર ઇબાદત કે બદલે મેં જન્નત નહીં માનના, અરે કસમ ખુદા કી એસી જન્નત બુરી હૈ જો ઇબાદત કો તિજારત બના ડાલે, જો ઇબાદત કો વેપાર બના ડાલે. તમે સેવા કરજો એક જ કે બોલા તું રાજી છે, તમે પૈસા આપજો એક જ કે હાજરીમાં તું અસમતે રાજી છે, બસ અસા કે હકીકત હું સમજ દઈશ, અસા કે અસમત તું હંમેશા ખુશી ન રહે, એ રીતે એ દ્રષ્ટિએ તમે કરો છો માશાલ્લા. અને મોલા તમને ઓર કુવત અને ઓર હિંમત આપે, પણ હાજરીમાં ફરમાન ફરી પાછું આપણે રિપીટ કરીએ કે આ વસ્તુઓ તમારી ઔલાદને
સાચા ઇસ્માઇલી બનાવશે વફાદાર ઇસ્માઇલી બનાવશે મોલા કહે છે અને જિંદગીના આખરી દમ સુધી મોલા કહે છે કે એ ઇમામની અને જમાતની ખિદમત કરશે અને જમાતની છે નોન ઇસ્માઇલીના ઘણું બધું અમને લઈ આવ્યું છે મટીરિયલ ગુંદારો પણ કદાચ બધું હવે આજે પૂરું નહીં થાય પણ ખાલી જીસ્ટ આપણે લઈ લઈએ નોન ઇસ્માઇલીના દાખલા સાંભળીએ છીએ ને ભણું આવી જાય એક યુરોપિયન બેન ઇસ્માઇલી બન્યો યુરોપની અંદર છે અમે એનો હસબન્ડ પાકિસ્તાની છે બન્યા ત્યારે ઇસ્માઇલી એપ્લિકેશન તો 3 વર્ષથી પડી હતી પણ હાજરીમાં પોલીસ આવ્યા ને એના 2 દિવસ પહેલા એને એક્સેપ્ટ કર્યું અને જયારે એ લોકો પેરિસ આવ્યા દીદાર કરવા માટે તો એક અલવાઈઝ સાથે મુલાકાત થઈ ગઈ તો પાકિસ્તાન ઓળખતો હતો અલવાઈઝ ને ઇન્ટ્રોડ્યુસ કરાવે છે કે અમારી વાઈફ યુરોપિયન છે કે ક્રિશ્ચિયન માંથી આવી છે ઇસ્માઇલી બની ગઈ તો તેના હજી ઠેકાણું નથી કઈ જરા તમે જયારે કાઉન્સિલ નીકળ્યો એટલે કે અમે રેલા આવી ગયા છીએ પછી અલવાઈઝે કાઉન્સિલની સાથે વાતચીત કરી અને બિફોર 2 ડેઝ એને ઇસ્માઇલી બનાવવામાં આવી પણ હજી ઇસ્માઇલી નથી બની એના આગળની વાત કરો હોટેલની અંદર બ્રેકફાસ્ટ લેવા માટે બેઠા છે ડાઇનિંગ હોલની અંદર એનો છોકરો કે છે નિશિન સાહેબ મને ગિનાન બહુ સારા આવડે છે કોને યુરોપિયન કે ગિનાન બહુ સારા આવડે છે તમે સાંભળ્યા છે તો કે હા અલવાઈઝને તો નવાઈ લાગી કે યુરોપિયન ભાઈની ગિનાનની તો નવાઈ કહેવાય ને અને પછી નાસ્તો કરીને રૂમમાં આવ્યા અને ભાઈને કહે છે કે ગિનાન સંભળાવ એનો હસબન્ડ કે ગિનાન સંભળાવ તો નિશ્ચિત સાહેબને તો એને પેલું ગિનાન સંભળાવ્યું કેવું ખબર છે સતગુર પધાર્યા અને જાગજો રૂડા મુનિવર ભાઈ અને બીજું સતગુર આવ્યા કઈ આપણે દ્વાર આપણે કેમેરે કરીને પાયે લાગીએ ગિનાન બોલીને મિશનરીને શું કહીશ ખબર છે મિશનરી સાહેબ આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર હોલી દીદા મારી હજી ઇસ્માઇલી નથી બની હજી બૈયત નથી થઈ કે મારી જાતની હોલી દીદાર માટે તૈયાર કરું છું પછી એના હસબન્ડે ખુલાસો કર્યો કે આજ 3 વર્ષથી એને ટ્રેનિંગ આપું છું પેલી ટ્રેનિંગ એને આપી જે કમાય છે પોતે એને મેં કીધું તું 10મ તો કેક આપી જાય એના પૈસા કે હજી જમા જ રાખ્યા છે બાજુ પર રાખ્યા છે એ 10મ તરીકે બાજુ પર પડ્યા છે એને રોજ માંસ પીડાવી શકે એને મેં તીર્ષા લખી આપી છે કાગજ ઉપર ઇંગ્લિશમાં અને એને રોજ મારી સાથે 4 વાગે ઉઠાડો શકે અને મેં કહું છું તું પુરુષાનો શિખર પર આ રીતે 3 વર્ષથી આ પ્રેક્ટિસ કરે છે જો કેટલી પેપર થઈ અને એમ બિટવીન એક લેટર આવ્યો પાકિસ્તાનથી અને લેટરમાં એ છોકરાના ડેડીએ લખેલું હતું કે તું મોલા બાપા હોય તો વિનય ને મેમાનીને વિનય તો તું બીમારી જે રજૂઆત કરીશ તો બીમારી માટે એડવાઇસ ગણી જોઈશ એની વાઇફ પૂછે કે શું લખે છે ડેડી તો કે આવ્યો આવ્યો લખે છે છોકરી શું કે ખબર છે કે જરૂરી છે કે તું ઇમામને વાત કરે તો એને ખબર પડશે હંડાને હંડા ન્યાજ નથી પિતાજી ડુંગર પેલો છોકરો શોખ ખાઈ ગયો અલવાઈઝને કહે છે કે મિશનરી પાસ જન્મે ઇસ્માઇલી અને હું હજી બની નહીં અને ખાલી થોડી ચેલેન્જ બનો તો એ છે કે જરૂરી હોય કે તું ચણો તો જ એમ કે ખબર પડી કે તું બીમાર હોય પછી કહે છે કે તારી મરજી પણ મને નથી લાગતું કે તું મને શીખાડ્યું છે 3 વર્ષથી દેન નેક્સ્ટ ડે પછી બૈયત થઈ ગયા ને મોડા હાજરીમાં પધાર્યા એટલે એ 2 જણા કપલ મીમાની અંદર આવ્યું મીમાની કબૂલ કરી મોડા હાજરીમાં અને પેલી બાઈ તો રડે 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 હાજરીમાની જોઈને ફર્સ્ટ ટાઈમ એ બીઆઈ કર્યા છે અને પછી મીમાની કબૂલ થઈ ગઈ એટલે હાજરીમાં છે ને એને રજૂઆત ન કરી અને હાજરીમાં દુઆ શું આપવાનું શરૂ કર્યું કે સ્પેશિયલ બ્લેસિંગ પર તારી હેલ્થ રિકવરી માટે તને જે બીમારી છે એમાંથી સહાય થઈ જાય એના માટે એ બોલતા જ જાય અને પછી બંને જણા આગળ સામે બેઠા અલવાઈઝની બાજુમાં એટલે મીમાનીનું કામ ચાલુ હતું ને અને પેલી બાઈ કહે છે એના હસબન્ડને અલવાઈઝને કે એક વાત કહો તમને લોકોને માનવામાં આવશે તમે બિલીફ કરશો તો કે શું તો કે હમણાં હું હાજરીમાં પાસે ઊભી હતી ને તો 2-3 સેકન્ડ કે મને ટાઈમની ખબર નથી પણ મેં ત્યાં હાજરીમાં નહીં જોયા કે એનો હસબન્ડ કે છે ગાંડી થઈ ગઈ છે હાજરીમાં જોયા તો કોણ હતો ત્યાં કે તો કે હું સાચું કહું છું તમે નહીં માનવામાં આવે એના પ્લાન્સની કે પણ મેં ત્યાં એક લાઈટ જોઈ ખાલી બસ એક લાઈટ ખુરશીના ઉપર એક લાઈટ હતી કે હું બરદાશ્ત નથી કરી શકતી એવી લાઈટ હતી કે એ 2-3 સેકન્ડ કે જયારે મિશનરી એના હસબન્ડ કે છે જોવા કેવો જીવ તો એ કેવી રીતે કે આપણે કેટલી ખુશી થાય દિલદાર એક ગેર ઇસ્માઇલી એક નોન ઇસ્માઇલી હા અને જયારે ઇસ્માઇલી આવા ફેલ ફેલ વિચારો કરે અને હાજરીમાં માટે ખરાબ સ્ટેટમેન્ટ આપે અને પેમ્પલેટો છાપી છાપીને એ દિવાલો ઉપર છુટકારે ઓ ધ્યાન જીવ બળી જાય એટલો જીવ બળી જાય તો મનસુખ
બિલકુલ કહે છે કે બહુ તો મારે દોષ નહીં થયો લેકિન તું તો પરેશાન કરી મેરે કો ગા માર્યો એટલે કે એની પરવા નથી ગુંડારો પણ રિપીટેડલી કહીશ કે મઝહબી તાલીમ એના સુસ્તી નહીં કરજો અને એક તો મેં દરેક ગામમાં કીધું છે આ તમારા ગામમાં પણ કહું છું કે તમે એક કામ એટલું બધું ખોટું કરી રહ્યા છો અને એ કામ એ કે તમે તમારી ઔલાદને ગુજરાતીથી દૂર રાખી રહ્યા છો એ તમે બહુ મોટામાં મોટું નુકસાન કર્યું હમણાં ખબર નહીં પડે જેમ આજે મને પસ્તાવો થાય છે ને મારા મા બાપે મને 11 વર્ષ સુધી ઇંગ્લિશની ટ્રેનિંગમાં આપી મારી બેસ્ટ ટ્રેનિંગ હતી ને બધી મીડિયમ ગુજરાતીમાં હતી પછી મેં જે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે એને એની મીડિયમ ઇંગ્લિશમાં કર્યું પણ તારું ફાઉન્ડેશન ઇંગ્લિશનું કાચ્યું તો આજે મને બહુ પસ્તાવો થાય એમ તમારી ઔલાદને કહે પસ્તાવો થશે કે તમારા મા બાપે અમારા મા બાપે અમને આનાથી વંચિત રાખી દીધા અને તમે ભલે ગુજરાતીની અંદર તમે પેલા જ્ઞાન છે તો ઇંગ્લિશમાં સ્ક્રિપ્ટ બનાવો છો પણ કેટલા અર્થના અલગ થાય છે તમને ખબર છે તા નથી અમુક શબ્દ નથી ઇંગ્લિશની અંદર દાખલા તરીકે તમે હકતું પાકતું બોલો તો એ હક ટુ પાકતું લખવામાં આવશે ટીયુ ટુ આવશે યુ નો ગુરઘટ જમાત કે હાઉ જંદા ત્યાં બોલ બારે લો તે જમાત થાય મને ખબર નથી ક્યાં જોયું કે ગુરઘટ જેવું તે ઘટ જમાત કે તા નથી તા છે નહીં પણ ઇંગ્લિશમાં છે જ નહીં અને એટલી કરી માજીમાં મેં ટાંઝાનીમાં કીધું હતું કે તમને ગુજરાતી શીખવી જ પડશે તો જ તમે જ્ઞાનને સમજી શકશો એટલે એક છોકરાને મુખી વાત એનાઉન્સમેન્ટ કરવા માટે ઉભો કર્યો તો તમે લખેલું તો બધું સ્ક્રિપ્ટ હતું ઇંગ્લિશમાં પ્રોનાઉન્સન દ્વારા ગુજરાતીની અંદર વિચારો વાંચ્યું છે કે મુખી સાહેબના પેટ ઉપર સામી પડ્યું છે બધા ફાળી નાખજો અને પેટ નતું પાક હતું અને પાક તો ઉચ્ચાર કરી ન શક્યો તો કેટલો અર્થનો અનર્થ થઈ ગયો ને એ તો થોડો આપણે એ પાછું રેફરન્સ આપ્યો પણ તમે હવે જુઓ કે એવી રીતે જ્ઞાનની અંદર કેવા અર્થના અનર્થ થઈ જાય તારીએ તું તાર અને હાડે ખુદાવંદ હા એટલે મોટા બાપા કે છે અને એટલે મેં રિક્વેસ્ટ કરી કે જુઓ થોડું થોડું આ રિલિજિયસ ડાન્સ સ્કૂલમાં તો શીખાડે છે પણ ઘરમાં જો કે એટલા બધા તમે કામ કરો છો ને થાકી જાતો થોડા વધારે થાકો બિંદર પણ ઘરમાં તમે બચ્ચાઓને ગુજરાતી શીખાડો અને થોડા એની તરફ ઇન્ટરેસ્ટ લેતા કરો અને પછી માશાલ્લા એ ફરમાન પણ વાંચી શકશે સારી રીતે એ જ્ઞાન પણ વાંચી શકશે અને એક ખુલાસો કરવાનો બાકી રહી ગયો અને એ મેં જે સવાલ ઉપાડ્યો હતો કે ભાઈ ફોટો જે કરો જરૂર હતા ફોટાનો કોન્સેપ્ટ ઇસ્લામમાં કેટલો છે રાઈટ તો એનો તમે જવાબ સાંભળો કે જયારે પેલા તમે ફોટાનો સવાલ ઉભો થાય એના પેલા તમે હાજરે અસલદને સામે લાવજો યુનો વતી હાજરે અસલદ કાળો પથ્થર બ્લેક સ્ટોન ક્યાં છે બૈતુલ્લામાં ખાને કાબામાં આમાં બકરી આવશે ને એટલે બધા મુસ્લિમો હજ કરવા જશે ત્યાં મક્કા જશે અને મક્કામાં જે ખુદાનું ઘર છે ને બૈતુલ્લા એની એક દિવાલની અંદર આ બ્લેક સ્ટોનને ચોંટાડવામાં આવ્યો છે આ બ્લેક સ્ટોન ક્યાંથી આવેલો સ્કાયમાંથી હજરત ઇબ્રાહીમના સમયમાં આસમાનમાંથી એ પથ્થર પડ્યો હતો અને એ પથ્થરને પછી હજરત ઇબ્રાહીમે ખુદાનું ઘર બનાવ્યું અને એની અંદર ફિટ કરી દીધો અને જયારે એ લોકો બધા જાય છે ને હજ કરવા માટે તો એ બ્લેક સ્ટોનની કીસ કરે છે એને બુચ્છી આપે છે અને કીસ કરી અને એ જે લોકો ગયા છે એ પથ્થર આખો ઘસાઈ ગયો છે તો શા માટે કીસ કરે છે મહોબ્બતથી કરે છે પ્રેમથી કરે છે અલ્લાહના આસમાનમાંથી એ બ્લેક સ્ટોન આવ્યો છે અને એટલે કીસ કરે છે નબી મોહમ્મદે એને કીસ કરી હતી એટલે કીસ કરે છે અને પ્રેમથી એની સામે જુએ છે કે જાણે કોઈ ખુદાને એ લોકો જોતા હોય એટલે એ લોકોને સંતોષ થાય છે દિલદારો હવે આપણી અંદર ફોટાનો કોન્સેપ્ટ છે એક શા માટે છે તો મૌલાના સરકાર સુલતાન મહમૂદ શાહ મુબારકનામું પર સલામત પડો મોમ્બાસા તારીખ 10/11/1905 અમે મુંબઈ જઈ અને અમારા બે ફોટોગ્રાફ મોકલશું એક ફોટો જંગબાર માટે અને એક મોમ્બાસા માટે આ ફોટા ઉપર માનતા ચડાવવાની નથી પણ અમારા પ્યારની યાદીના વાસ્તે આ ફોટોગ્રાફ છે ફોટો જોઈને તમને યાદ આવે કે અમારી મહોબ્બત તમારા ઉપર છે અને તમારી મહોબ્બત અમારા ઉપર છે અને અમે તમને બેહદ ચાહીએ છીએ આ ફોટો તમારી યાદગીરી માનતા ચડાવવાની નથી હવે મેં દરેક જમાખાનામાં જેમ કીધું છે અહીંયા પણ હું કહું કે તમે છે ને અગરબત્તી લઈને નહીં આવજો આમાં નહીં કરજો પ્લીઝ આ બુધ પરસ્તી છે ઘણી બહેનો મને સવાલ કરે મિશ્રી સાહેબ હજી મને ફોટો કે અગરબત્તી કરજે કે ના અરે અગરબત્તીની ગાળ કરો તો 5 કિલો કરી છે બાળકો હજી નામ દેખાય ને અગરબત્તી કરો
આખો પીળો કરી નાખ્યો અગરબત્તી કરી 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 કરીને ઇમામે કીધું કે માનતા ચડાવવાનું નથી પણ અમારા પ્યારની યાદ જેવી વાગ્યું છે હવે યાદગીરી કોની તો હું તમને પાછો ઇસ્લામનો પણ દ્રષ્ટાંત આપું ને કારણ કે આજે ઇસ્લામ આપણા મગજમાં ઘૂસી ગયો છે કે કદાચ આપણી સાથે મુસલમાનો નથી ડુંગર આ મેં બુક બતાવી છે સવારની સુનીની લખેલી છે એ બુકની અંદર હજરત મોલા મુર્તઝા અલી સલવાતુલ્લાહ અલૈહ મુબારક નામ પર સલવાત કરો એનું જીવન ચરિત્ર છે અને એક હદીસ આપવામાં આવી છે કે હજરત અબુ ઝર ગફારીથી રિવાયત છે કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું કે હજરત અલી ખાનાએ કાબાની જેવા છે હજરત અલી ખાનાએ કાબાની જેવા છે અને હજરત અલીના તરફ નજર કરવી એ એક ઇબાદત છે અને એની તાબેદારી ફરજ છે સલવાત પ્રમાણે અલીના નજર તરફ અલીના ચહેરા તરફ નજર કરવી એ ઇબાદત છે બાબુ નથી કહેતો પણ આ હદીસ કહે છે આ મુસલમાનની સુન્નીની કિતાબમાં લખેલું છે અને મૌલાના સુલતાનની શાહે ફરમાવ્યું કે દેખો હમારા દાદા હજરત અલી થા હમારી દાદી દ્વારા ખાતુન જન્નત થી હમ અલી ઓર નબી દોનો કે નૂર હૈ વહી અલી કા નૂર આજ હમારે પાસ હૈ અને અમે ફોટાને જોઈએ છીએ ને દિનદારો હવે મૌલા મુર્તઝા અલીનો દીદાર કરીએ છીએ અને એ અમારી ઇબાદત કબૂલ થાય છે સલાત પડવાની બાકી અમે દૂધ પરસ્ત નથી દિનદારો તમે મુસ્લિમોના ઘરની અંદર જાઓ તમને દરેક મુસલમાનોના ઘરમાં અલ્લાહ મોટેથી લખેલું હશે પેલા બૈતુલ્લાના ફોટા એના ઉપર એ લોકો હાર ચડાવ્યા હશે હા એ તમને સવાલ નથી થતા અને અમે ફોટા રાખીએ તો આપણે વિસ્તારી કારણ કે એક જમાત ખાલી ને ફોટો જ કરો જરૂરત હોય અરે વાહ બિંદર અરે વાહ એ કોણ મસ્જિદની તાલીમ ન હોય હા પણ એક વસ્તુ છે એને જોઈ અહીંયા કીધું જોઈ દુનિયાની અંદર પાકિસ્તાનની અંદર અમારે ત્યાં તો છે ને આ આખી દિવાલો બધી ભરી દેવામાં આવી એમાં અલગ 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 પોઝ હોય કોઈમાં સૂટ પહેર્યું હોય કોઈને ઝભો પહેર્યો હોય કોઈ પાઘડી પહેરી હોય કોઈ ટોપી પહેરી હોય પછી બેનો આવશે શું જો ભરવા પછી આવ્યા પછી ત્યાં ગયા પછી અહીંયા ગયા પછી પેલા સૂટ વાળા પાસે ગયા પછી પેલા ઝભા વાળા પાસે ગયા તો હું કહે મા હું ને અમને પાવર અલગ અલગ હે કે કદાચ ઝભે વાળો વધારે કે દ્વાર સુધીનો ઉમે ટોપી વાળો ઓછી દિનોનો તો આ શું કહેવાય આ પાગલ તરી કહેવાય બીજું જેને કહેવાય કે ધર્માંધતા બ્લાઇન્ડ ફેક બ્લાઇન્ડ ફેક નહીં રાખજો જો દરેક એક જ છે એક તમે એક ફોટા તરફ કરો કે પેલા તો ફોટા તરફ તો એ શું છે એ બરાબર નથી અને આ વસ્તુ નથી જાગા નવલા બાપા કે તમે આવી રીતે કરો બહુ ખરાબ નહીં લાગે હું પ્લીઝ પણ મને સુલતાન વિશે ફરમાવીને ફરમાવી તમારો ધર્મ બહુ ઊંચો છે પણ તમે એને ત્રાટી પર કરી મૂકી એ ત્રાટી તું પાસેની રાજનગર ઠાકડી ઠાકડી પણ હિન્દુઓને મેં એક લઈ જાય ને એને ત્રાટી કે તમારો ધર્મ બહુ ઊંચો છે પણ તમે એને મારા ઘરમાં ખોજા બહુ છે મોલા કે હું છીંકા ખાઈને રાજી થાય છે મગજ નથી ખાતા તમે મગજ ખાઓ તો તમને ખબર પડે કે મજબ શું છે મોલા મજબ શું છે અને ટ્રસ્ટ જોઈએ વિશ્વાસ જોઈએ છેલ્લી બે વાતો બતાવી અને આસ્તે આસ્તે આપણે વાયસ બંધ કરીએ મોલાના પ્રેમની વાતો હાલી નામ 78 ની લંબી આવ્યા બે બનાવ બન્યા એક બન્યો મહારાષ્ટ્રની અંદર અને એક બન્યો કાઠિયાવાડની અંદર અને એ બંને ફેમિલી સાથે મુલાકાત કરી આવ્યો છું મુખ્યાન હતા એક જમાતને વાયસ કરવા માટે ગયો વાયસ પછી ગયો જમવા માટે ગયા તો મુખ્યાની માટે છે કે આટલી ગાલ છે કે બોલો કરો મને કહે છે આ સૌ ફેમિલી મેં આપણે બનાવ બની રહ્યો હોય મારા બાપા આવ્યા ને હું કરો બનાવ બન્યું તો કે એની છોકરી એને માલો હાજર ને સલીમા દીને એવા રાજુ ને પધારો હોય ને મેં કીધું મુબારક પછી કહે છે કે બાજુ જે ગામની બધી ભેણ જોઈ હતી હકડો જ ઘરે એના જમાત ખાઈને એનો ચાલરા સુકરા ને એડા છતા પણ ઊંઝો બી અકડી છોકરી અને ઊંઝો માલો પણ હાજરી માં દીના પણ કેવી રીતે દીના ખબર આમ મુખ્યાની કહે છે પછી મને સંભળાવી એની શું સાહેબ બસાવે ને કે સિટી બબે સિટી તરફ અચનાવે ને જેના મોડા પધારણ જાવા કાર જ અંદર ટેક્સી જ અંદર બસ આ વાત કેળા આપસ મેં આ મુજબ ભણ કે જોઈશે કે બધી બેબી જે માલો જૂનું હોય મોલા વખતે છે અસા તો જૂનું લારાય ઘરમાં નામ રાખ્યું છે કે આપણને કહેવાનું નથી મોલા બાપાને આપણે આપણે નવું નામ મોલા બાપા પાસેથી લઈશું તો મુખ્યાની કે મિશનરી મુજબ ભણ છે કે જોના મૂકે નહીં ખપ્યું બોલે કુલા નહીં ખપ્યું બોલે મોલા બાપાનું નામ કદાચ પાસે પસંદ ના આપે તો રાઈટ રાઈટ તો કે ઓકે મુખ્યાની મને કે આ બહુ સમજાય છે
હનુમાનજી નામ તો સારો જ બોલો ના ભાઈ, ખાલી મનની કચવા કરીને તમે નાગિન સારો નહીં. બરાબર બિચારી આમ કે બોલે તેજી મળશે ભાઈ. અને તમે આટલા બધા મોડર્ન યુનિફોર્મ ની અંદર છો ભાઈ, ભાભીના માન આપે તમારી બેબીને લાડુભાઈ, તો પૂરી નથી તો મીઠી નથી તો કેવું લાગે? બપોર લાગે ને ગુંડા આવા નામ આપે તો નહીં, પણ શી વોઝ રાઈટ એની પંકા થયો. મુખ્યાને કે છે કે આમ તો બહુ સમજે, પછી મનીમાં પછી મીમાની કોઇન્સિડન્સ અસા બસ આપે પેલી અસાજી મીમાની પછી હિન્દુ મીમાની અસાજી વારો આવ્યો ને અસાજી પૂછાય લોકો ભાવ કોઈ વાતચીત થી લોકો સમજાય નહીં. પેલા એને આજરીમા પાસે મીમાની રાખ્યું, મા બાપે પિતા ભાઈ પર હાથ રાખ્યો દ્વાસી સાહતા, અને મુખી કે છે ખુદાઈ દેવી કા નામ છેતા હૈ. આજરીમાન થોડી વાર વિચાર કરીને કે છે ઉસકો સલીમા કરકે બોલા ભાઈ ક્યાં, તો કે મુજબ ભાઈ પૂછવા આવ્યું ને એમ કે એ થયો કે ભાઈ જો નામ તો સારું મળે તમે આવ્યા ગયું ભૂમિ દેવી અને સલીમે મળે. બોલે અમે આવ્યા દ્વાસી સાથે મા બાપે પિતા ભાઈ પર હાથ રાખ્યો, તો કે હું આજરીમાન નીકળું છું તો ઇંગ્લિશ તો મને આવડતો નથી, હિન્દીમાં કીધું ખુદાઈ અમારી દેવિકાનું નામ છે. ભાભી નામ એ હિન્દીમાં પૂછે છે, દિલ સે તુમ્હારી ઈચ્છા હૈ કે નામ દે રે. આજ નામ કે દિલ સે તુમ્હારી ઈચ્છા હૈ કે નામ દે. બે વાર વાતચીત થઈ મુખ્યાની સામે બેઠી બેઠી બધી જોતી હતી, મને કહે કે મુખ્ય ખબર ને કોઈ વાતચીત થઈ હતી, પણ મોલા બાપા જ્યાં પછી ખબર છે કે કોઈ વાતચીત થઈ હોય. તો પેલી બેન કે છે મુખ્યાની ને કે ભરી આપને તો એ થયો કે કોઈ ચક્કર આવી ગઈ કે મનની અંદર, પછી એને ખબર પડી. ભગવાન બે વખત પૂછ્યું રિપીટેડલી, દિલ સે ઈચ્છા હોય તો કે મનની છે કે પેલો ના ભી, પણ હણી પેલે પેલે કચવાક થયો પણ હણી પ્લીઝ માફ કરી દે. તો આજીમાન ને કે છે હા હા ખુદાવી. અચ્છા વિચાર કરી દેખો, અગર ઝહરા નામ રખે તો કેસા રહેગા, અમારી લડકી કા નામ ઝહરા હૈ. તો વિચાર કે ખુદા કબૂલ હૈ પસંદ હૈ પસંદ હૈ હા ખુદા કરે ખાના વધન જોર દિયા છે હસી પડે આજીમાં. અને પછી બાબા ગયા નહીં તો મુખ્યાને પૂછ્યું છે કે ભાઈ પૂરી એટલી બધી વાતચીત થઈ, તો પેલે તો રડી પડી એકદમ ઘટી રહી, અને રડીને પછી કે માર એવી રીતે કે તા મોટર ને ઘાર કર્યા કે ન પસંદ કહેતો. એટલે મુકે પૂછ્યો તો કે ઈચ્છા કે ખરેખર દિવસે છે કે આવું નામ દયા. આવા તો મને મને બના બનાવો દિનદર હંમેશ મેં કીધું છે આ મજુરા સામે ઈમાન નહીં લાવજો, જો કે આ સતાળો બક્ષાશો ને દૂર નહીં થાય તો એ સાહેબને ફરક લાગે તો સતાળો પણ મુશ્કેલ દૂર ના થાય. હલો બહુ તો બાવો પકડો પેલા નરસિંહ બોલા મુજુરા સામરીને બંદર હંમેશા યાદ રાખજો, હંમેશા જુરિયાદારી કરો ને દુઆ માંગો ને તો નિયત શું કરશો ખબર છે કે બોલા ના તો કે ખબર હૈ કુરો સારો ને કુરો ખરાબ દુકે તો નહીં ખબર. મુજી ઈચ્છા એવી હોય કે હું છું તો સારો, પણ તું જાણી તો કે કિન્ની મુજબ સારો અને કિન્ની ખરાબ હૈ, જે તો કે સારો લાગે યાદગીરીમાં એ તું અસાલા માટે કરી, પછી બીમારી માટે હોય પછી બિઝનેસ માટે હોય પછી એજ્યુકેશન માટે હોય કે પછી કોઈ પણ વસ્તુ જે વસ્તુ માટે તમે ડોનેટ કરો એ વસ્તુ માટે. હવે બીજી વસ્તુ કાઠિયાવાડની અંદર હસબન્ડ વાઈફ આવ્યા એની બી મુલાકાત કરી આવ્યા, મને કે નિશ્રી બાપા પાંચ દીકરીઓ, તો દીકરાની આંખમાં આંખમાં પાંચ દીકરીઓ થઈ, હવે છઠ્ઠું બચ્ચું પેટમાં હતું અને આજરીમામ પાસે ગયા. એક ઘર હે એક ઘર છે, એ લોકોના ગામમાં જોઈ આવ્યો છું, ઘરમાં અલગ જનાખાને રાખ્યું છે ને એવા બધા પ્રેમી આપણને એટલા બધા આશક લાગ્યા મહિલાનો. તો કે નિવાની ની અંદર આવ્યા રાજકોટ ની અંદર અને મારા ભાઈએ આજરીમામ નરેશ કરે છે ખુદાવી બચ્ચા છઠ્ઠા આને વાળા હોય નામ ચેતા હોય વખતે આપતા આજરીમામ શરૂઆત ની અંદર ખુદાવી પાંચ લડકિયા હોય પાંચ લડકિયા હોય અભી જરા દુઆ કરો છઠ્ઠા લડકા આવે તો. પછી એની વાઈફ પણ કે છે વિચારો કે કાઠિયાવાડ લોકોને કીધું ફાઈન હિન્દી ના આવડે, તો કે નિશ્ચિ બાપા આપણે તૂટી ફૂટી ગુજરાતીને મિક્સ કરીને કીધું આજે ગામે ખુદાવી તું દુઆ કર આજે હાથ બંને રાખ્યા બંનેના ખંભા ઉપર. બાપ કે કેટલા લડકિયા ખુદાવી પાંચ લડકિયા છઠ્ઠાની લડકિયા તો ક્યાં કરેલા ભાગવાન કે છઠ્ઠાની લડકી આવીને તો ક્યાં કરેગા, જો ટેસ્ટ થાય છે ને પરીક્ષા થાય છે. સુલતાન મુશાનું એક ફરમાન છે અને મારી પાસે છે ફાઇલમાં, તો તુમ લોગ સબ લડકિયા લડકે જ માંગતો હોય લડકિયા કાંઈ કોઈ નહીં માંગતો. માફ કહેશે દેખો અમારી રૂહાની બેટિયાની કેટલી ખિદમત કરતી હોય અમારે ઘર કી, માફ કહેશે. પછી માફ કહેશે દેખો લડકી આવે લડકી આવે સબ અલ્લાહ કે તરફ છે સબ કબૂલ કરે માફ કહેશે. મને ભાઈ કહે છે કે બાબુ સાહેબ તમે માનશો કે જેવી હાજર ઇમામ બોલ્યા ને કે છઠ્ઠીની લડકી આવી તો ક્યાં કરેગા, મિશ્રી સાહેબ અમારા બંનેના મોઢામાંથી એક સાથે નીકળી ગયું કે આનંદ ખુદાવી કબૂલ કરતા આનંદ એમની જે બાપાના મોઢામાંથી નીકળ્યું ને લોકોને એક્સેપ્ટ કરો. આજનો જોરથી હસીને કહે છે ઇન્શાલ્લાહ દુઆ કરતા ને અભિવાદ કામના.
खाना उदान